सपना मारा जीवन में सीधे था एले के हूँ ब्रह्मरूप था। प्रार्थना करवी पड़े माग्या वगैरह कशु नहीं मत माग्या वगैरह माय न पीरसे भाई आप लोग मागी हे भगवान दीकरो था हे भगवान दीकरी थे अमेरिका वीजा मिली जाए ये बधु मागीए छे मारा दीकराने अमेरिका में वीजा मिली जाए दीकराने अमेरिका में एडमिशन मिली जाए ये मागीए छे ये मागवानी ना नथी पण जे मागवा जेवु शुं छे ये ऋषिओ आपने समझावे छे। पछीनी एक प्रार्थना छे वायुः अनिलम अमृतम अत इदम भस्मांतम शरीरम क्रतौ स्मर कृतम स्मर क्रतौ स्मर कृतम स्मर। वायुः अहीं आत्माना विशेषण छे કે વાતી તે વાયુ એક દેહમાંથી બીજા દેહમાં જે ગતિ કરે છે એ આપણો આત્મા છે। અનિલમ કારણ કે અનેક દેહ ધારણ કરશે કોઈ એનું સ્થાન નથી। અમૃતમ આત્મા અવિનાશી છે અને ભસ્માંતમ શરીરમ શરીર તો નાશ થવાનું છે આત્મા અમર છે દેહ નાશવાન છે તો દેહ નાશ પામી એની પહેલાં અમે કંઈક કરી લઈએ। આ દેહ નાશ થયા પછી નહીં થાય એ ઠાઠરીમાં હું આવતા બીજા લોકો બોલશે રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ ઠાઠડીમાં હોતો હોતો એમ કહેશે નહીં બોલું નહીં બોલું કારણ માથું હલવાનું ને પહેલાંનો તો બોલવા દીધો હવે નહીં બોલું એટલે કે રામ બોલ ભાઈ રામ નહીં બોલું। એટલે આ શરીર પડે ને પહેલા મારે મોક્ષનું કામ સાધે લેવું છે બીજા કામ તમારો દીકરો કરશે દીકરી કરશે જમાઈ કરશે હાડા કરશે ભાઈઓ કરશે મોક્ષનું કામમાં કોન્ટ્રાક્ટ નહીં રખાય ભાઈ। તમારે 10,000 નોકરો હોય એક એક નોકરને રોજનો 1,00,000 રૂપિયા પગાર આપતા હો પણ સંડાસ તો તમારે જવું પડે ખબર અરે એટલે તને રોજનો 1,00,000 રૂપિયા પગાર આપું છું મારે બદલે સંડાસ જઈ આવ ને અરે ના જાય એમ તમારા પત્ની પૂજા કરે તો ના ચાલે તમારા પત્ની મંદિરમાં જાય તો ના ચાલે તમારા પપ્પા ઘણે પપ્પાનો સત્સંગ છે મામાનો સત્સંગ છે સત્સંગ આપણો પોતાનો કરવો પડશે ને ક્યારે દેહ પહેર્યા પહેલા આ દેહનો કોઈ નિર્ધાર નથી ભાઈ। તારે માથે નગાર વાગે મોતનારે બોલો નહી વાગે એ તારે માથે નગાર વાગે મોતનારે એ નથી એક ઘડીનો નિરાધાર તોય જાણ્યા નહીં જગદીશને રે એ તારે માથે નગાર વાગે મોતનારે આ દારૂ ન જો પી પી ન જ બોલતો આ તો વાતાવરણ જેવું છે એટલે મારે ખુલાસો કરવો પડે એ તારે માથે નગાર વાગે મોતનારે મારે મરવાનું નક્કી ને હવે તમે આટલા બધા સમૂહમાં હંપી ગયા કે તું મર બસ તમે બધા શું બોલ્યા શું બોલ્યા બધા કે આ લપ જાય ને તો આપણે ઘર ભેગા થઈ જાય આજે હું છોડવાનું નથી હો વહેલો આજે છેલ્લો દિવસ છે ને કાલે રવિવાર છે અને છેલ્લી 20 મિનિટ તમારે સાંભળવાની છે 20 વર્ષ પછી તમારે રડવું ના હોય તો આ 5 દિવસની કથા બધી જ ભૂલી જજો અને ભૂલી ગયા હશે કારણ હિન્દુને બીજું ઘણું યાદ રાખવાનું હોય પણ 20 વર્ષ પછી મા બાપ તમારા દીકરા દીકરી માટે રડવું ના હોય તો છેલ્લી 20 મિનિટ સાંભળજો પણ બધા હંપી ગયા કે આ લપ જાય તો આપણે સુખ્યા પણ હું જવાનો નથી ભાઈ મરવાનું નક્કી છે તમારે મારે બધાને પણ ક્યારે મરવાનું ક્યાં નક્કી છે ક્યારે મરવાનું નક્કી છે આ ભૂકંપનો જમાનો છે સુનામીનો જમાનો છે આતંકવાદનો જમાનો છે એક્સિડેન્ટનો જમાનો છે હાર્ટ એટેકનો જમાનો છે ભાઈ રાત્રે ઉતાવળ ભૂકંપ થાય તો નહીં થાય હો ગભરાતા નહીં પણ થાય તો હું કરું થાય ખરો ભાઈ તો જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથે જે આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાવ સાથે જી
तो भस्मांतम शरीर में शरीर नाश पामे एनी पहला शू कर लेवानू छे के नाशवंतया देवड़े ते अविनाशे बढ़ लेवू जे पत्रवाला मां जमी करीने बार फेंके देवू जे नाशवंत देती ભર જુદું લેવાનું છે કે પગલું ભરતા માનવી પેલા ખૂબ વિચાર ક્યાંથી આવ્યો માનવી ક્યાં પાછો ભરનાર અરે જન્મલે જગતમાં બોલો તમે શું શું કર્યું પુણ્યનું કે પાપનું કેટલું ભાથું ભર્યું જવાબ પડશે આપો ત્યારે કાંઠાની માફક ખૂંચશે પણ યાદ રાખો કે એ જ પ્રશ્ન પ્રભુ તમને પૂછશે ભગવાન પેલા શું કર્યું કે આઈપીએલ જોયું પછી પિક્ચરો જોયા પછી કોકના લગ્નમાં નાચવા ગયા હતા પછી દુકાનો કરીને ધંધા કરીને ખેતી કરીને વેપાર કરીને લગ્ન કર્યા છોકરા થયા ભગવાન કે મેં એના માટે મોકલ્યો હતો તો શરીર પડીએ ની પેલા કરી લેવાનું છે એટલા માટે ભગવાનને પ્રાર્થના કરી ભગવાન મારો આત્મા તો અમર છે દેહ તો નાશવંત છે પણ દેહ નાશ પામે ને પેલા આત્માની મુક્તિનું મારે કામ સાધી લેવું છે પણ મારે એકલા જે કામ થાય એવું નથી ભગવાન આ એકટાનો પથ્થર આકાશ ઉપર કેવી રીતે ચડાવી શકું તો તમે કંઈક મદદ કરો ભગવાન હું અહીં તમે અવાજ કરો તમે સાઈબાગ મંદિરમાં તમારા પપ્પા બેઠા હોય તમે એ પપ્પા તો સાંભળે તમારા પપ્પા એ બાબલા પપ્પાને બોલાવ પપ્પાને બોલાવ એ પપ્પા તો સાંભળે અને સારંગપુર તમારા પપ્પા હોય તો અહીંથી સાંભળે પણ અહીં બોલાવ ને પપ્પા અહીં આવો ને તો સાંભળે બોલો શું જરૂર પડે મોબાઈલ આટલો નાનો મોબાઈલ તમે પપ્પા અમેરિકા રહેતા ને બોલો કે પપ્પા હું પરીક્ષામાં પાસ થઈ ગયો તો પપ્પા ત્યાં સાંભળી લે મોબાઈલ ટેકનોલોજી ક્રેન 10 ટનનો પથ્થર અગાશ ઉપર ચડાવી શકે તો જ્યારે આપણે અશક્તિમાન છીએ માયાથી તરપર થવા માટે ભગવાનને પ્રાર્થના કરો ભગવાન મારું શરીર પડે એની પહેલાં મારું મોક્ષનું કામ સાધી લેવું છે આત્માને પરમાત્મા બ્રહ્મ અને પરબ્રહ્મનો મારે સાક્ષાત્કાર કરી લેવો છે તો હવે શું કહે છે ક્રતો સ્મર હે પરમાત્મા તમે યાદ કરો તમારું પ્રતિજ્ઞા વચન કે જે કોઈ મારે આશરે આવશે એને ભવસાગર હું તરાવી દઈશ સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ મા શુચઃ ભગવદ્ ગીતા કહે છે ભગવાન સ્વામીને પણ લખ્યું કે જે મારા કહેવાયા છો એમાં મારા તન માત્ર કસર રહેવા દેવી નથી તો ભગવાન તમારું પ્રતિજ્ઞા વચન તમે યાદ કરો કરો સ્મર ભગવાન તમે યાદ કરો કે તમે જે વચન જેના માટે તમે સૃષ્ટિની રચના કરી છે જેના માટે તમે પૃથ્વી પર પધાર્યા છો તો તમારું પ્રતિજ્ઞા વચન યાદ કરી ભગવાન મને પાપમાંથી છોડાવો આ સ્વભાવમાંથી છોડાવો વાસનામાંથી મને મુક્ત કરો અજ્ઞાનમાંથી મુક્ત કરો કરતો સ્મરણ ભગવાન મને પણ યાદ રાખજો બોલી ન જતા અને હવે શું કહે છે કૃતો કૃતમ સ્મર થોડું થોડું મેં ક્યાંક આવી કથાઓ સાંભળવા ગયો હતો ક્યારેક મેં દાન ધર્મ તો આપ્યો છે ક્યારેક સંતોને ધોતિયા ઉડાડ્યા છે ક્યારેક સંતોને હું દર્શન કરવા ગયો હતો ક્યારેક મંદિરમાં હું મેં ક્યાંક થોડું થોડું તો કર્યું હતું બાકી અમને ટાઈમ ઓછો હોય ભગવાન અમારે બીજા ઘણા બધા કામ હોય પણ મેં કંઈક જિંદગીમાં કંઈક સત્કર્મ જાણતા જાણતા થઈ ગયું છે મારો હાળો મંદિર લઈ ગયો હતો મારા મામા પ્રમુખના દર્શન કરવા લઈ ગયા હતા ક્યારેક અક્ષરદેરીમાં પ્રદક્ષિણા ફરવા ગયો હતો અને ક્યારેક જાણતા જાણતા કંઈક સેવા થઈ ગઈ છે તો મેં કંઈ જે કૃતમ મયા યત કિંચ કૃતમ તો ભગવાન અનુમપ્ય તમે અમે થોડુંક પણ કર્યું છે આપણું તો વચન છે કે અતુલ્ય તમે માનીને કંઈક મારા પર કૃપા કરો કૃતો સ્મર કૃતમ સ્મર ફરી વખત યાદગાર કરાવે છે કૃતો સ્મર કૃતમ સ્મર હે ભગવાન એક તો તમારું પ્રતિજ્ઞા વચન યાદ કરો મને ભૂલી ન જતા મને યાદ કરો મેં કંઈ જે કંઈ થોડું ઘણું તમને રાજી કરવા માટે જાણતા જાણતા થઈ ગયું મારાથી એટલું યાદ કરીને ભગવાન જેમ એક દાણો તમે અમે વાવીએ છીએ તમે હજારો દાણા આપો છો ભગવાન એમ થોડુંક મારાથી કંઈક સત્કર્મ થઈ ગયું છે ભગવાન માટેનું આપના માટેનું તો એના ફળ રૂપે મારા સ્વભાવ દોષો ટાળીને આ આત્મા અને પરમાત્માનું ઈશાવાસ્ય ભાવનાનું મને જ્ઞાન દ્રઢ કરાવો છેલ્લે કહે છે અગ્ને નય સુપતારાય અસ્માન વિશ્વાન દેવયુતા યુનાન વિદ્વાન યુયોધિ અસ્મ ઝૃણામેનો
भूषाम दे नम उक्ति विधेम। हे परमात्मा अग्ने अग्रिल नहीं थी अग्ने, हे परमात्मा नय सुपताराय अस्मान, हमने एक सन्मार्ग ले जाओ। असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्युर्मा अमृतम गमय। हे भगवान अमे अमारे मेड़े चाली सकवाना नथी, अमे तो अधोगति रस्ते जवाना छे, व्यसनों रवाड़े चढ़वाना छे, खोटा मार्गे ज अमारी गति छे। पण कारण ये तो सेलो मार्ग छे, बीड़ी पीवी तमाकू खावा गुटखा खावा ये क्या अघरो मार्ग छे, બીડી ન પીવી અઘરું કામ છે। હરિનો માર્ગ છે શુરાનો નહીં કાયરનું કામ જો ને, ઉપરનું પાણી નીચે લાવવું તો મોટર ન મૂકવી પડે, પણ નીચેનું પાણી ટાંકી ઉપર ચડાવવું તો મોટર મૂકવી પડે। એટલે ભગવાન આ અઘરું છે મારા માટે, એટલે આપ અને સન્માર્ગે લઈ જાઓ। કદાચ તમે ગયા તો બહાવડું પકડીને અમને સન્માર્ગે લઈ જાઓ। અગ્નિ નય સુપદારાય, અધ્યાત્મની સંપત્તિ અધ્યાત્મની સમૃદ્ધિ અમારા જીવનમાં વધે માટે અમને સન્માર્ગે લઈ જાઓ। વિશ્વાની દેવ જુનાની વિદ્વાન, હે ભગવાન તમે અમારું બધું જાણો છો, આપ સર્વજ્ઞ છો, અમારું જ્ઞાન પણ જાણો છો, અજ્ઞાન પણ જાણો છો, અમારા દુર્ગુણો પણ જાણો છો, અમારા સદગુણો પણ જાણો છો, અને એટલે હવે શું કરો? તો યુજોદી અસ્મા જુરૂણામે, અમે અનંત જન્મથી જે પાપ કર્યા છે તો આપ તો જાણો છો, કઈ જગ્યાએ મેં પિક્ચર જોયું હતું, કઈ જગ્યાએ મેં ખોટું કામ કર્યું હતું, કઈ જગ્યાએ ખોટું ખાયું હતું, કઈ જગ્યાએ આઘું પાછું કર્યું છે આપ તો જાણો છો। તન કી જાને મન કી જાને, જાને ચોટ કી ચીર ચિત કી ચોરી, ઇસકે આગે ક્યાં છિપાવે જિસકે હાથ મેં દ્વારી। ભલે મારા મા બાપને ખબર નથી બાળકો, આપણા મમ્મી પપ્પાને ખબર નથી, પણ તમે સાયબર કાફેમાં શું જોઈ આવ્યા છો ભગવાનને તો ખબર છે। ઇન્ટરનેટ દ્વારા રાત્રે ગોદડું ઓઢીને તમારા મોબાઈલમાં તમે શું જુઓ છો, તમારા મમ્મીને પપ્પાને ભાઈને ભાભીને બહેનને નથી ખબર, પણ ભગવાનને તો ખબર છે। ભગવાન તો જે મેં પાપ કર્યું છે થઈ ગયું, ડન ઇઝ ડન, ઇટ કેનોટ બી અનડન ઇવન ઇફ યુ ગો ટુ લંડન। ભગવાન મારાથી ભૂલ થઈ ગઈ છે, પણ એ ભૂલનું પાપ તમે દૂર કરી શકશો। અનંત જન્મના અનંત પાપ લઈને ભેગો હું ફરું છું ભગવાન, તમારા સિવાય પાપનો કોઈ નાશ નહીં કરી શકે। એટલે ભગવાન યુજોદી જુહુર, મારા બધા જ પાપને નાશ કરો, અને ભૂષામ તે નમ ઉક્તિ વિધેમ, અમે બીજું કંઈ કરી શકીએ એમ નથી, બસ તમને નમીએ, બસ તમને પગે લાગીએ છીએ, તમારી શરણાગતિ સ્વીકારીએ છીએ, તમારા દાસ થઈએ છીએ, અને દાસ થઈને અમે એટલી જ પ્રાર્થના કરીએ છીએ ભગવાન અમારા પાપોને પાપોમાંથી અમને મુક્ત કરીને, માયા અજ્ઞાનનું આવરણ ટાળીને આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર કરો। ઈશવાસ્ય ભાવના અમારા જીવનમાં સ્થિર થાય, દ્રઢ થાય, અને અધ્યાત્મની એ જીવન મુક્તિની સ્થિતિમાં છતે દેહે આ દેહ પડ્યા પહેલાં અમે પામી શકીએ એવી અમારા કૃપા કરો। કેટલી અદ્ભુત પ્રાર્થનાઓ, કેટલી અદ્ભુત ભાવનાઓ આપણા ઋષિ મુનિ આપણે શીખવી છે, ક્યારેક વાંચીએ તો। ઈશવાસ્ય ઉપનિષદના 18 મંત્રની વાત આપણે થોડીક સમજાય, પ્રજ્ઞાન કેવી રીતે સિદ્ધ થાય। પૂજ્ય વિવેક સાગર સ્વામીએ બહુ શરૂઆતમાં આપણને કહ્યું કે ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિન ધ્યાન નહીં, ગુરુ વગર નથી થાય એવું। તસ્માદ ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસોશય ઉત્તમમ, ગુરુ પાસે જાઓ। ઉપનિષદ આપણને કહે છે તદ વિજ્ઞાનાર્થમ ગુરુમ એવ અભિગચ્છે સમેત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ, ગુરુ પાસે જાઓ। હિન્દુ ધર્મના બધા જ શાસ્ત્રો સંતો મહાપુરુષો આપણને ગુરુ પાસે મોકલે, સંત પાસે મોકલે છે। અત્યારે આધુનિક બધા હું કહે છે હું ગુરુ ગુરુમાં નથી માનતો, લે ઘણા તો અમારે જ્યાં કથા કરાવો ઝેર વખતે કોઈ સંપ્રદાયમાં ન જોડાવ, કોઈ ગુરુમાં ન જોડાવ, ઘણા કે હું વ્યક્તિ પૂજામાં નથી માનતો, લે તું એક્ટરમાં માને છે કેમ, વોટ ઇઝ વ્યક્તિ પૂજા, ક્યાંથી શબ્દ આવ્યો આ? ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ, આ ઋષિ મુનિઓ આપણને શીખવ્યું છે ભાઈ। તો ગુરુને માનવું, ગુરુને પગે લાગવું, ગુરુની પૂજા કરવી, ગુરુનો ફોટો રાખવો, શું વ્યક્તિ પૂજા થઈ ગઈ? શું તમે એક્ટરના ફોટા નથી રાખતા, એક્ટ્રેસના ફોટા નથી રાખતા, તમારા પતિ પત્નીના ફોટા ઘરમાં નથી રાખતા? તમે રાહ દાડો જેનું ચિંતન કરો છો વ્યક્તિ પૂજા થઈ ગઈ તમારી? તો જેને અધ્યાત્મનો રાહ આપણને ચિંતો છે, જેને માયામાંથી આવરણ દૂર કરીને આપણે ભગવાન સુધી પહોંચાડે છે, અનંત દોષોમાંથી મુક્ત કરીને આપણું જીવન પવિત્ર બનાવે છે, એ ગુરુ પ્રત્યેની શ્રદ્ધા, એ ગુરુની શરણાગતિ, એ શું વ્યક્તિ પૂજા છે? શું રામ ભગવાન વ્યક્તિ પૂજા કરેલી ગુરુના ચરણમાં બેઠીને?
શું કૃષ્ણ ભગવાનને એ સાંધે પરીને આશ્રમમાં બેસી શું વ્યક્તિ પૂજા હતી? આ વ્યક્તિ પૂજા શબ્દ આવ્યો ક્યાંથી? આપણા હિન્દુસ્તાનની અંદર હિન્દુની પરંપરામાં ગુરુ બિના જ્ઞાન ઘણે કે ગુરુ બોલેની જરૂર નથી અને સાર શા માટે જરૂર નથી? એ કરનો કાયની કર શીખવવા માટે શિક્ષકની જરૂર છે ભાઈઓ. દુનિયાની સરકારો કરોડો અબજો રૂપિયા શિક્ષકોને પગાર આપવામાં ખર્ચાય છે. તો પુસ્તકો મૂકી દો, હોસ્પિટલ બાંધી દો, એને મેળે પોતે ઓપરેશન કરી નાખશે, ઓપરેશન કરવાનું શીખી જશે. એક તબલાનો તાર શીખવા માટે, એક હાર્મોનિયમનો સાર શીખવા માટે, અને ઘડી કે રોટલી શીખવા માટે જો ગુરુની જરૂર પડતી હોય તો ક્ષુરસ્ય ધારા નિશિતા દુર્ય તેયા દુર્ગમ પથસ્થત કવયો વદંતી. અધ્યાત્મ માર્ગ એ કેટલો ગહન માર્ગ છે, અને ગહન માર્ગ એ ગુરુ વગર તમે કેવી રીતે પામી શકશો? ખાલી ગીતા વાંચવાથી, ખાલી રામાયણ વાંચવાથી, કેવળ ઉપનિષદો વાંચવાથી, અરે વચરામસ કે સ્વામીની વાતો વાંચવાથી એ જીવનમાં અધ્યાત્મનો રાહ પકડાતો નથી. શું આપણે શાસ્ત્રો વાંચીએ છીએ? શંકરાચાર્ય તો કેટલી વાત કરે છે. શું આપણા કરતા શંકરાચાર્ય ઓછી બુદ્ધિવાળા હતા? શું આપણામાં બુદ્ધિનો છાંટો છે કે આપણને ગુરુની જરૂર નથી પડતી? ઘણા તો એટલું ઝેર ઓક્યો છે બસ. સંતો અમને શું કે સંતોને લશ્કરમાં મોકલી દેવા જોઈએ. લે તું તાર હાડાને લઈને જા ને લશ્કરમાં. સંતો તો સમાજને ભારરૂપ છે, એટલે હું તને ભારરૂપ થયો. અમે કોઈ સંતો સિવિલા કપડા પહેરતા નથી ભાઈ, હાબુ વાપરતા નથી, શેમ્પુ વાપરતા નથી, મહિના બે પાંચ હાથ ઉપવાસ કરે છે ભાઈ. ના દેખાય તો ચશ્મા તો પહેરવા પડે ને યાર. એક પ્રાથમિક શાળાનો પટાવાળો 5-7 હજાર રૂપિયા પગાર લે છે, 4-5 વાર બેલ પડે છે, હું કામ કરે છે? એવા લોકો સમાજને ભાવરૂપ નથી, અને સંતો સમાજને ભાવરૂપ છે. વાહ, સંતોને લશ્કરમાં મોકલી દેવા જોઈએ. તું જા તા હાડાને લઈ. પ્રમુખ સ્વામી કાંઈક સંતોને દીક્ષા આપે. લો દીક્ષા હું કામ આપો છો? સાધુ હું કામ બનાવતો? ડાકુ બનાવવાના? શું કેટલી બુદ્ધિ ભ્રષ્ટ છે આપણા હિન્દુઓની. લોકોને એક્ટરો ભારરૂપ ન થતા, એક્ટ્રેસ ભારરૂપ ન થતા, આ સ્પોર્ટ્સમેન ભારરૂપ ન થતા. શું કામ કરે છે તમારા દેશનું? એ ખાલી બેટ હલાવે અને 2-2 કરોડ રૂપિયા મળે, અને જે ભારતનો સૈનિક આ દેશ માટે તમારા માટે શહીદ થઈ જાય એના માટે એની પત્ની હત્તા ધક્કા ખવડાવે, ત્યાર પછી શહીદ થયા પછી 2-5 લાખ રૂપિયાને માન મળે, અને 20-25-50 હજાર રૂપિયા લાંચ આપે તો જલ્દી મળે. એમ પેલા ખાલી બેટ હલાવ્યું હોય અને 2-2 કરોડ મળે, અને જે સૈનિક પોતાના નાના દીકરા કે પત્નીને મૂકીને દેશ માટે શહીદ થઈ ગયો હોય એને 5 લાખ રૂપિયા માટે હત્તા ધક્કા ખાવા પડે છે. આ દેશની કેટલી કરુણજનક ઘટનાઓ છે. એ લોકો ભાવરૂપ નથી, અને સંતો ભાવરૂપ છે. એટલે સંતો તો બેઠા બેઠા ખાય, તમે જોડા પેલી ઉભા ઉભા ખાતા શીખાય. એટલે સંત વગર શક્ય નથી ભાઈ. અરે રામાનુજાચાર્ય બુદ્ધિશાળી નહોતા? શંકરાચાર્ય બુદ્ધિશાળી નહોતા? મધ્વાચાર્ય બુદ્ધિશાળી નહોતા? વલ્ભાચાર્ય બુદ્ધિશાળી નહોતા? અરે સ્વામી વિવેકાનંદ બુદ્ધિશાળી નહોતા? શું તમારામાં બુદ્ધિ ને મારામાં બુદ્ધિ છે? આટલા મહાન બુદ્ધિશાળીઓ, આટલા શાસ્ત્રોના જ્ઞાતાઓ, એ ગુરુનો જ્યારે અપરંપાર મહિમા કહે છે અને તમને ઇંગ્લિશનો એ આવડી ગયો, હું ગુરુમાં માનતો નથી, શેમાં માને છે તું? શંકરાચાર્ય શું કહે છે? ષડંગાદિ વેદો મુખ્ય શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિ ગદ્યમ સુપદ્યમ કરોતિ ગુરુ રંગરી પદ મે મનુષ્ય ન લગ્ન તદા કિમ દદા કિમ દદા કિમ દદા કિમ. 4 વેદ મોઢે હોય હિન્દુઓ, આમાંથી 4 વેદના પુઠ્ઠા જોયા હોય ઉભા થાવ. જેને 4 વેદના પુઠ્ઠા જોયા હોય ઉભા થાવ, હું એને પગે લાગુ. 4 વેદના પુઠ્ઠા જોયા નથી તો વાંચ્યા છે કેટલાય? સ્પર્શ કેટલાય કર્યો છે? અરે 4 વેદની એક શ્રુતિ કેટલા ને આવડે છે? 1 લાખ શ્રુતિ છે. અને 4 વેદને સમજવા માટે એના 6 અંગભૂત ગ્રંથો છે. શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ, જ્યોતિષ ને બધું, એ બધું જ મોઢે હોય. એક ગીતાનો શ્લોક મોઢે નથી હિન્દુઓ, આપણને રામાની ચોપાઈ મોઢે નથી, એ ગાયત્રી મંત્ર આવડતો નથી. તો શંકરાચાર્ય શું કહે છે કે ષડંગાદિ વેદો મુખ્ય શાસ્ત્ર વિદ્યા. હિન્દુ ધર્મના જેટલા શાસ્ત્રો છે, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા, ઉત્તરમીમાંસા, એમાં વેદાંત, ધર્મશાસ્ત્રો, બધા પુરાણો બધું જ મોઢે હોય. એટલું જ નહીં, પોતે લખતો હોય. કવિત્વાદિ ગદ્યમ સુપદ્યમ કરો, પોતે ગ્રંથો લખતો હોય. પણ ગુરુ રંગરી પદ મે મનુષ્ય ન લગ્ન, જેને ગુરુ નથી કર્યા તો તથા કેમ દાદા કેમ દાદા કેમ દાદા કેમ. એને અધ્યાત્મની કોઈ દિશા જ આત્મા નહીં આવે. ગુરુ વગર અધ્યાત્મની કોઈ સાચી દિશા આત્મા નહીં આવે. તો લોકો ગુરુનો નિષેધ કેમ કરે છે કે કેટલા ગુરુના કૌભાંડો બહાર આવે છે? એટલે યાદ રાખજો, એક ટમેટું બગડેલું હોય ને તો જિંદગીમાં ટમેટા ન ખાવાનો નિયમ ના લઈ લેવાય. જિંદગીમાં પૃથ્વી ઉપર ટમેટા બધા જ ખરાબ છે,
એક બટેટું હડેલું હોય તો જિંદગીમાં બટેટાની કાયમી આપણે જન્મથી કાઢી જ મૂકવાના. કદાચ કોઈ એક ડૉક્ટર ખરાબ હોય તો ભારતના બધા ડૉક્ટર ખરાબ છે, એક શિક્ષક કદાચ ખરાબ હોય તો ભારતના બધા શિક્ષકો ખરાબ છે. એમ માને કોઈ શિક્ષક પાસે વિદ્યા જ લેવા નહીં, અથવા કોઈ તમારા દીકરા દીકરીને શિક્ષક પાસે મોકલવાના જ નહીં. એક બસનો ડ્રાઈવર કદાચ જોકું આવ્યું ને એક્સિડન્ટ થઈ ગયું તો જિંદગીમાં કોઈ બસમાં બેસવાનું જ નહીં. આ કેટલી મૂર્ખતા છે આપણી. કોઈ કદાચ કોઈ સંત આધ્યાત્મ માર્ગ છે કદાચ ખલીત થયો તો શું બધા સંતો ખરાબ, બધા ગુરુઓ ખરાબ? અને એ તો એક હિન્દુઓને બદનામ કરવાનું ષડયંત્ર છે ભાઈઓ. હશે ખરાબ, હું ના નથી પાડતો, મારી ભૂલો મને ફાંસે ચડાવાય, પણ આખા મારે એકને લીધે આખા હિન્દુ ધર્મને બદનામ ના કરાય. કેમ હિન્દુ ધર્મ જ બદનામ કરે? કેમ બીજા કોઈની વાતો નથી લેતા? શું હિન્દુઓ જ ખરાબ છે? હિન્દુઓને સાધુઓ જ ખરાબ છે? ખરાબ છે, ખરાબ જ છે, ખરાબ છે, ખરાબ જ છે, હું ના નથી પાડતો. પણ એને લીધે આપણે હિન્દુ સંતો પ્રત્યે બધાને નફરત થઈ જાય, આપણા યુવકો, આપણા બાળકો, આપણા કિશોરો અને એક્ટરો અને ઈષ્ટદેવ થઈ જાય. આમ સંતો નીકળે એ લાડવા જાય, ચોખ્ખું ઘી જાય. એટલે અત્યારે સંતોની મશ્કરી કરવી ને એક તમારા યુવા યુવતીઓની એક ફેશન છે. એટલે ખરાબ છે, ખરાબ છે, પણ એટલે જ આપણા શાસ્ત્રે કહ્યું છે કે સંત અસંતને ઓળખો. આપણું આમાં તો બધા સાધુ હરખા, એટલે મરી જશો. બધા ટમેટા હરખા નથી, બધા બટેટા હરખા નથી. તો ટમેટા જોઈને લો, બટેટા જોઈને લો, રીંગણા જોઈને લો, અમને જોઈને લો. ગુરુ કરીએ તો જ્ઞાની કરીએ, ગુરુ કરીએ તો જ્ઞાની કરીએ. સત અસતને જોઈ, બોર્ડર લઈએ તો ખેડીને લઈએ, ડોબો લઈએ તો દોઈને લઈએ, ડોબો લઈએ તો દોઈને લઈએ. સમજુ નર તો તેને કહીએ, કહે ગોવિંદ રામ ભાવ સાગર તો તરીએ, જો ગુરુ કરીએ તો જ્ઞાની કરીએ. હા, આ કપડામાં રાવણ આ જ કપડામાં જ આવેલો, તમે જોજો, શૂટેલ બુટેલ થઈ નહીં આવેલો. આ કપડામાં બધા ધંધા થાય. પોલીસનો અમુક સ્પેશિયલ ડ્રેસ હોય, લશ્કરના સૈનિકનો સ્પેશિયલ ડ્રેસ હોય, વકીલનો સ્પેશિયલ ડ્રેસ હોય, અમુક ધંધા માટે સ્પેશિયલ ડ્રેસ હોય, આમાં બધા ધંધા થાય. એટલે ઓળખવાના છે, એટલે ઓળખવાના છે. તો સંતને ઓળખાડશું? કોને આપણે સંત માનીએ છીએ? કથા કરે ગુરુ કહેવાય? એ તો કળા છે ભાઈઓ, કોઈને ના પણ આવડે. તમે રામકૃષ્ણ પરમહંસ પ્રવચન કરે, સ્વામી વિવેકાનંદ પ્રવચન કરે, કોના પ્રવચનનો પ્રભાવ વધુ પડે? પણ છતાં સ્વામી વિવેકાનંદ કોને ગુરુ કર્યા? ગડરને વાળી દીધું રામકૃષ્ણ પરમહંસ. ગડર રામ આ વિવેકાનંદ વળે? કઈ પર્સનાલિટી હતી રામકૃષ્ણ પરમહંસમાં? આપણે તો કથા કરીને ગુરુ માની લીધું. કોઈ પણ ખરે ના પણ હોય, એ કોઈ ભાગવતમાં લખ્યું નથી, આવું ગીતામાં લખ્યું નથી, ઉપનિષદમાં લખ્યું નથી જે કથા કરીને ગુરુ કહેવાય. ગુરુના લક્ષણો જુદા છે, ગુરુને સમજવાની જરૂરિયાત છે. ડૉક્ટરને પૂછ્યું સાહેબ તમને હાર્મોનિયમ વગાડતા આવડે કે કેમ? તમને હાર્મોનિયમ વગાડતા આવડે તો મારું ઓપરેશન કરાવું છું. હવે હાર્મોનિયમ ઓપરેશન શું લેવા દેવા? એમ ગુરુને કથા કરતા આવડે એ જ ગુરુ કહેવાય? યોગી બાપા શું કથા કરતા હતા? પ્રમુખ શું અત્યારે બોલે છે? પણ એનું કામ જોઈ લો, કથા કરવી કે ના એ બોલે ને બોલે એ ખરા, એ વાત જુદી છે. પછી ચમત્કાર બતાવીને ગુરુ માન લે લો. અરે સાધુ પદ હું ચમત્કાર, ચમત્કાર તો વિજ્ઞાન બતાવ્યું ભાઈઓ. આ લાઈટ થઈ એક કેટલો મોટો ચમત્કાર છે, આટલો મોબાઈલ કેટલો મોટો ચમત્કાર છે, અહીં કાગળ નાખડો અમેરિકા નીકળે કેટલો મોટો ચમત્કાર છે, એક ટાંકણી હેઠે નાખો પડી જાય પ્લેન 35,000 ઊંચાઈ ઉપર લઈ જાય, કેટલો મોટો ચમત્કાર છે. શું ચમત્કાર સાધુ પાસે તમે માગવાના? આ કોમ્પ્યુટર કેટલો મોટો ચમત્કાર છે, સુપર કોમ્પ્યુટર કેટલો મોટો ચમત્કાર, આ મિસાઇલ તો કેટલો મોટો ચમત્કાર છે. તો ચમત્કાર તો વિજ્ઞાન બતાવે, સાધુ બાબા હું બતાવવાના છે? એ ચમત્કાર બતાવે કોઈ ગુરુ નથી ભાઈ, બતાવે ભલે બતાવે. તો ગુરુ ત્રીજી વ્યાખ્યા શું છે? એક તો ભગવાધારી ગુરુ, ચમત્કાર બતાવે ગુરુ, કથાકાર ગુરુ. કોઈની વાત નથી, સમજો થોડું. બધી બસ સારંગપુર ન જ જતી, આમાં તો બધી બસ સરખી, લે ચાર વ્હીલ પાછળ હોય, બે વ્હીલ આગળ હોય, સ્ટિયરિંગ બ્રેક હોય, અરે બધી બસ સરખી નથી. ઘણા મારા કાઠીવાડા શું કરે, કોઈ પણ બસમાં બેસી જાય, પેલો કંડક્ટર આગળથી ટિકિટ કાપતા, બોલો દાદા ક્યાં જાઉં? અમદાવાદ. હેઠા ઉતરો. કેમ? બસ તો રાજકોટ જાય. એટલે આ તો ખોટી હતી, પહેલેથી ખોટી હતી, બોર્ડ વાંચીને બેહતું ને એમ, બોર્ડ વાંચીને બેહ. તો સાધુનું બોર્ડ શું છે? તુલસીદાસે કહ્યું, નારી નયન શર જાય ન લાગા, ગોર ક્રોધ તમને જનર જાગા, લોભ પાશ જય ગરન બંધાયા, સોનર આપ સમાન રઘુરાયા. રામ જેવા કોણ છે? રામના મંદિર બાંધે, રામની કથા કરે નહીં,
नारी नयन शर जाय न लागा गोर क्रोध तम निशि नर जागा लोभ पाश जय गरन बंधाया सोनर आप समान रघुराया। राम जेवा कोण छे जेनामा काम नथी क्रोध नथी लोभ नथी। गुरु ना लेवल होय छे भाई। अमुक तो खोटा छे रावण जेवा ने खोटा छे समझी राखजो। જે જમાડીએ તે પણ જાય ન, જેના દર્શન છે દુઃખ દેન ન થાય તો ન કીજીએ। જે ભગવા કપડામાં અંતરમાં રાવણ હોય એ વાત તો જુદી છે, પણ કેટલાક સારા હોય પવિત્ર હોય। બધા કૌભાંડવાળા ભારતની ભૂમિ અધ્યાત્મની ભૂમિ છે, બધા સાધુ ખરાબ નથી યાદ રાખજો। ઘણા સારા હોય પવિત્ર હોય પણ છતાં લેવલ હોય છે। હોમિયોપેથી પણ ડૉક્ટર કહેવાય, આયુર્વેદિક પણ ડૉક્ટર કહેવાય, એલોપેથીવાળા ડૉક્ટરમાં પણ લેવલ હોય છે। આઈ સર્જન છે, ENT સર્જન છે, હાર્ટ સર્જન છે, કોઈ ડૉક્ટર ખોટા નથી, પણ લેવલ છે ને। 100,000 MBBS ડૉક્ટર ભેગા થાય એ હૃદયની સર્જરી કરી શકે, અને કરે તો પેલો જીવ તો રહે, તો પેલો ડૉક્ટરનું લેવલ છે। એમ ગુરુઓના પણ લેવલ હોય છે। જે માયા પરનું તત્વ હોય બ્રહ્મ અને પરબ્રહ્મ, એ પરબ્રહ્મને સુધી પહોંચાડી શકે, પણ એ બ્રહ્મને ઓળખવા કેવી રીતે? તો એનું લૌકિક જીવન આ છે, કંચન કામિની કીર્તનનો ત્યાગ। રામકૃષ્ણ પરમહંસે લખ્યું છે કે કથા કરવાને કોનો અધિકાર છે, કે જે કંચન કામિની કીર્તિનો ત્યાગ રાખે એને જ ઉપદેશ આપવાનો અધિકાર છે। તો કોની કથા સાંભળ્યું તમે નક્કી કરજો। પછી કોઈક પૂછ્યું એને કે અમે મનથી ત્યાગ રાખીએ અને દેહકર્ણી યોગ રાખીએ તો? તો કે નહીં, તમે મનથી ત્યાગ હોય પણ દેહકર્ણી યોગ હોય તમે ઉપદેશ આપવાનો અધિકાર જ નથી। તો ગુરુ કોને કહેવાય? આમાં કેટલાકને ગેરસમજણ છે ભગવાન સ્વામિનારાયણ સંતો પ્રત્યે, કે આ સંપ્રદાયમાં બહેનોનો અપમાન બહુ થાય છે, બહેનોનો તિરસ્કાર બહુ થાય છે, બહેનોના વાહે બેહારા છે। મન મજબૂત હોય તો કંઈ વાંધો ન આવે। હમણાં ગુજરાતને કથા કર, અમેરિકામાં એટલું ઝેર હોય છે 1 કલાક સુધી, કે જે સંતો બહેનો સાથે વાતો ન કરે, બહેનોનો મુખ ન જોવે, એનાથી વધારે સમગ્ર વિશ્વની નારી જાતિનું ભયંકર અપમાન કયું કહેવાય? તમે સન્માન કરવા માટે પેદા થયા છો, અપમાન છે આ સંપ્રદાયમાં, થોડુંક તો સમજો ભાઈઓ। અપમાન હોય તો આ સત્સંગમાં બધા વાંઢાઓ જ હોત। અહીં 45% ભાઈઓને સત્સંગ છે ને 95% બહેનોના સત્સંગ છે, પૂછાવો એ લોકોને, એ લોકોને અપમાન લાગ્યું છે? પોતાના એકને એક દીકરા સાધુ કરવા આપી દે, પોતાને મરણ મૂડી આપી દે છે, કેટલી સેવા કરે છે આદિવાસી ઝૂંપડાથી મરીને અમેરિકા સુધી। બધી ભાઈઓના બ્રેન વોશ ન થતા ભાઈઓ, બધા અભણ નથી, અમેરિકા ઇંગ્લેન્ડમાં જન્મેલા છે, ત્યાંના સ્વાતંત્ર સ્ત્રી સ્વાતંત્ર્ય જમાનામાં ઉછરેલા છે, ત્યાંની કોલેજોની ડિગ્રીઓ લીધી છે, અને એ લોકો આ નિયમને સમજે છે ભાઈ? એમને મેં એકના દીકરાને સાધુ કરવા આપી દો, અમેરિકાના 50 છોકરા સાધુ થયા, સંપ્રદાયમાં આવીને જુઓ તો ખરા, આટલું સમર્પણ, આટલો ભોગ, આટલી સેવા હોય, એ લોકોને તમને સારંગપુરમાં આવો ને તમારું અપમાન કરો તો જિંદગીમાં તમે સારંગપુર પગ મૂકો? અરે તમે હારણ ઘેરે જાઓ ને, તમે સસરે તમે સાસુ સાળો ને સાળી બરાબર જોયે ને પ્રેમથી, બીજી વાર તમે જાઓ નહીં, તો એટલું તો સમજો, અપમાન નથી, એક નિયમ છે, નિયમને અપમાન ન કહેવાય। તમે આ દેશમાં ગાડી કઈ બાજુ ચલાવો છો બોલો ને, કે નક્કી જ નથી? બાળકો કઈ બાજુ ગાડી ચલાવો? બાળકો ડાબી બાજુ, જમણી બાજુ અપમાન કર્યું કહેવાય? સમજો ને પ્લીઝ, અમને કોઈ ડાયાબિટીસ થયું ને લાડુ ન ખાય તો લાડુનું અપમાન કર્યું કહેવાય? પ્લીઝ સમજો ને અમને, કોઈ વિદ્યાર્થી 90% લાવ્યો હોય અને ક્રિકેટ ન જોવે તો સચિન તેંડુલકરનું અપમાન કર્યું કહેવાય? પ્લીઝ સમજો ને અમને, કોઈને 12મામાં 95% લાવવા હોય અને પિક્ચર ન જોવે તો એક્ટરોનું અપમાન કર્યું કહેવાય? અપમાન નથી, આ નિયમ છે ભાઈ, અને જેટલી ઊંચી આપણે જીવન તો નિયમ વધારે કડક હોય। આપણે સાયકલ એક પેડલનું તો એક પેડલથી હાલે ખબર, અને પ્લેનમાં એક બોલ્ટ ઢીલો ન હાલે, સાયકલનો બ્રેક નો આમ પગ ભરીને સાયકલ ઊભી રાખે, પેલો પાયલોટ પગ ભરીને પ્લેન ઊભી રાખે, એ કડક નિયમ હોય છે ભાઈ। ડ્રેસિંગ રોડ ઉપર થાય, કિડનીનું ઓપરેશન રોડ ઉપર ન થાય ને, નિયમ જુદા છે, હૃદયની સર્જરીના નિયમ જુદા છે, બાયપાસ સર્જરીના નિયમ જુદા છે, અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના નિયમ જુદા છે। અધ્યાત્મ માર્ગ ધાધર ગુમડા મટાડવાનો માર્ગ નથી, એ જીવના ઓપરેશનનો માર્ગ છે, એટલે ભગવાન સ્વામીના કડક નિયમો મૂક્યા છે, આમાં કોઈ અપમાન નથી। ઘણા વન એન્ડ હાફ શું કહે છે કે મન મજબૂત હોય ને તો કઈ વાંધો ન આવે, લે સ્વામિનારાયણ સમજો ને, મન બહુ નબળા તો નબળા છે, જા હુઈ જતું, હું તમને બધાને કહું છું, ચાલો
भारत में एक कथाकार लाओ, एक विद्वान लाओ, एक पंडित लाओ, एक थई बैठेला गुरु लाओ जो बैरावर नाचे छे ने कूदे छे के जेने विश्वामित्र जेवी साधना करी, एक पकड़ी लाओ मारे हामे उभर कर दो जेने विश्वामित्र जेवी साधना करी होय, जेने पराशर ऋषि जेवी साधना करी होय, एक शृंगी जेवी जेने साधना करी होय, एक तो पकड़ी लाओ जेने सोभरी जेवी साधना करी होय, जेने नारदी जेवी साधना करी होय। आ पुराणों ने आख्यानो आपणा पुराणों में भरपूर छे भाईओ, एक एक क्या कठण साधना में अने छता एक सहज योग नी अंदर लोको भ्रष्ट थया छे। वाजो मारे पास केवनो समय नथी, बधा आख्यानो आवा लोकोने प्रश्न थतो होय तो तमने ना थाय, ए तो काळा कपड़ा पहेराया तो કોલસાને ડાક દેખાય નહીં, બાકી લાગે તો ખરા। ઘણા શું કહે છે કે સ્ત્રી સમાન ઇક્વલ રાઈટ છે, શું કહે છે ઇક્વલ રાઈટ, અને તમે બહેનોને વાહે બિહારો અને ભાઈઓને આગળ બિહારો એવું હાલે ઇક્વલ રાઈટ છે। અમુક લોકો હામે હું કામ બિહારે છે કે એસીની ઠંડક આવ્યા કરે ને, હીટરની હું ફાયવા કરે, પછી કથા કરવાનું જે કરંટ આવે જે કરંટ આવે એવું નથી ભાઈ, ઇક્વલ રાઈટ કહેવાય એમ। તો તમને દાઢી મૂછું ઉગે છે એ લોકોને કેમ નથી ઉગતી, ઉગાડો જા એ લોકો કો હડતાલ પાડે, અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો, કોઈ એ લોકો ઇક્વલ રાઈટ છે ને, 15 દિવસ મમ્મી ધવરાવે, 15 દિવસ પપ્પા ધવરાવે, ઇક્વલ રાઈટ, ઇક્વલ રાઈટ્સ। એક વખત મમ્મી બાળકને જન્મ આપે ને કે પપ્પા જન્મ આપે, ઇક્વલ રાઈટ્સ, શું ઇક્વલ રાઈટ્સ છે? ઇક્વલ રાઈટ્સ છે, કલ્યાણનો બધાનો હક છે। ઘણા લોકો વન એન્ડ હાફ શું કહે છે કે જો સ્ત્રીઓ પ્રત્યે માતા બેન દીકરીની ભાવના તો કંઈ ખરાબ વિચાર ના આવે, હવે જા આવે આ દુનિયામાં પ્રસંગ નથી બનતા ભાઈ બહેનના ખોટા સંબંધો, બાપ દીકરીની ખોટા સંબંધો નથી બનતા સમાજમાં પ્રશ્નો, ઋષિ મુનિઓ મૂર્ખાઓ નથી ભાઈઓ, પોતાની મા બેન દીકરી સામે પણ એકાંતમાં નજર માંડીને ના જોવાય એ આપણી ભાવનાઓ છે, એ અપમાન નથી। લક્ષ્મણજી અને સીતા માતા સાથે ભાભી સાથે 14 વર્ષ સુધી રહ્યા, સીતાનું મુખ ન જોયું એ શું સીતાનું અપમાન કર્યું કહેવાય? એટલું તો સમજો, આ સૈમની સંસ્કૃતિ છે ભાઈ, અપમાન નથી આ ભાવનાઓ છે। ઘણા લોકો શું કહે છે કે બેનો જો ગુરુ પાસે આવે નહીં, ગુરુ એની સાથે વાતચીત ન કરે, એને માથે હાથ ન મૂકે, ગુરુનો ચરણ સ્પર્શ ન કરે તો બેનોનું કલ્યાણ કેમ થાય? વાહ, જે ગુરુ જે માનતા હોય કે બેનોને એકાંતમાં મળવાથી, માથે હાથ મૂકવાથી, ચાર આંખો ભેગો કરવાથી બેનો ગુરુનો ચરણ એટલે એને નવરાવે ખવરાવે પીવરાવે, અને તો જ ગુરુ જો બેનોનું કલ્યાણ કરી શકતા હો તો યાદ રાખજો એ ગુરુના મનમાં ક્યાંક કામનો કીડો સરવડે છે અને ગમે ત્યારે કોઈ પણ બેનને ફસાવશે। વાંચજો, છાપાવ જે કૌભાંડો આવે છે ને એ તો 2-5% આવે છે, બાકી 90% હંતાયેલા રહે છે। હું સમજો છો તમે મનની ભાવનાઓને, મનના વિકારોને? એટલે હકીકતમાં એવું છે જ નહીં, તમારા ઘરની બાજુમાં પાવર હાઉસ હોય તો તમારા ઘરમાં અંધારું હોય, બોલો, કનેક્શન ના લીધું હોય અને ક્યાં ફ્યુઝ ઉડી ગયો હોય, બાકી 1000 માઇલ પાવર હાઉસ છે, કનેક્શન ફ્યુઝ બરાબર તો લાઇટ છે કે નહીં? તો પ્રમુખ છે મહારાજ એવા પાવર હાઉસ જેવા સંત છે, એને બાજુમાં બેસાડવાની જરૂરિયાત જ નથી। શું સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસની વાત કરો છો? માથે શિંગડાવું ગયા છે? એકનો એક દીકરો એની મા એ છોકરાને સાધુ કરવા રજા આપે, એકનો એક દીકરો મૃત્યુ પામે માતાને આંખમાં આંસુ ન પડે, બેનની આંખમાં આંસુ ન પડે, અરે બેન વાજા સાથે દીકરાનો અગ્નિ સંસ્કાર કરવા જાય, શું એ બહેનોનો આધ્યાત્મિક વિકાસ નથી? અરે વર્ષો સુધી ધણીનો માર ખાઈને એ દારૂડિયા ધણીનું પરિવર્તન કરી આખા કુટુંબને સત્સંગ કરાવી દે, શું એ બહેનોનો આધ્યાત્મિક વિકાસ નથી? શું આધ્યાત્મિક વિકાસ માટે શિંગડાવ ગયા? કયા પ્રમુખ છે અમારે કઈ બહેન ઉપર માથે હાથ મૂક્યો છે? એટલે આ અધ્યાત્મ માર્ગ એ આંતરિક જોડાણનું છે, આમાં સ્ત્રીઓનો વાંક નથી, આમાં પુરુષનો વાંક નથી, બંને ભેગા થાય તો ઘી અગ્નિ વગેરે રહે જ નહીં, જોઈએ તમારું કો એજ્યુકેશન, અને નવરાત્રિને ગરબા પછી થોડાક મહિના પછી ડૉક્ટર મળી આવજો, મારે નથી કહેવું, જ્યાં ભેગા થયા તો પ્રોબ્લેમ થયા વગર રહે નહીં ભાઈઓ। એટલે ભગવાન સ્વામિનારાયણ આ એક નિયમ આપ્યો છે, એમાં સ્ત્રીઓની રક્ષા થાય, પુરુષોની રક્ષા થાય, અને સંતોનો નિયમ છે આમાં, અને નિયમ તો તમારો છે। આ ના વાત કરી, લક્ષ્મણજી ભાભી સાથે જોવાયું નહીં તો નવરાત્રિ ગરબામાં રમવા જાય કોકને? યારે હું માતાજીનો વિરોધ નથી કરતો, યાદ રાખજો, નવરાત્રિ ગરબા રમો, બેનો જુદા રમે, ભાઈઓ જુદા રમે, પણ એમાં તો મજા ન આવે ને, કોરું ભૂસું ભાવે, આ ભક્તિ નથી ભાઈ, આ માતાજીની ભક્તિ છે જ નહીં, માતાજી ભક્તિ કરતો બેનો જુદા રમે, ભાઈઓ જુદા રમે, આ સ્ત્રી પુરુષને ભેગા નાચવાની એ આપણી સંસ્કૃતિ નથી, આપણા સંસ્કારો નથી, આપણા મૂલ્યો નથી, આપણો ધર્મ નથી, ભવિષ્યમાં તમે રડશો,
એટલે આ સંપ્રદાયની માં સ્ત્રી પુરુષની મર્યાદા એ સંતો માટે છે અને ભક્ત યુવકો માટે છે, એની રીતે તમે ગ્રહસ્થ છો, અમે ત્યાગીએ છીએ. અને એ જ તાકાત છે પ્રમુખ સાહેબ મહારાજની, એ તાકાત છે યોગીજી મહારાજની. કેરેક્ટર ધ પાવર શીલમ પરમ બલમ. પ્રમુખ સાહેબ મહારાજ કોઈ મહાવક્તા નથી, કથાકાર પ્રવચનકાર, કોઈ આકાશમાં ઉડતા નથી, પાણી ઉપર ચાલતા નથી, કેમ કામ તો કરી શકે છે? તાકાત છે ને. આજે 72 વર્ષથી સાધુ છે, પૃથ્વી ઉપર કોઈ માયનો લાલ પેદા નથી થયો કે પ્રમુખ સાહેબ મહારાજના સ્ત્રી ધનના ત્યાગમાં કોઈ એક કાળો ડાક શોધી શકે, એ તાકાત છે પ્રમુખ સાહેબ મહારાજની. એ ઝૂંપડામાં નથી બેઠા, એ જંગલમાં નથી રહેતા, ગિરનેરની ગુફામાં નથી બેઠા, હિમાલયની ટોચ ઉપર નથી બેઠા, સમગ્ર વિશ્વમાં ઘૂમે છે, હજારો બહેનોના દર્શન માટે દોડધામ કરે છે. અત્યારે આવજો ને અમદાવાદ, એક પ્રમુખ સાહેબના ઝલક દર્શન માટે કેટલા બહેનો ઉભા રહે છે ત્યાં તડકામાં, છતાં પ્રમુખ સાહેબના જીવનમાં એ કાળો ડાક પડવા ન દીધો, એ એની સાધુતા છે. અને આવી સાધુતા હોય ને, એ અધ્યાત્મ જ્ઞાન અને જીવનમાં આત્મસાત હોય, એ આત્મ પરમાત્મા સુધી પહોંચાડે, એ બ્રહ્મવિદ્યા આત્મસાત એ કરાવે. આવા એક પ્રમુખ સાહેબ મહારાજ, તમે માનો ન માનો, ગુરુ તરીકે સ્વીકારો નહીં સ્વીકારો, તમારી શ્રદ્ધાનો વિષય છે. હું તમને બધાને સ્વામિનારાયણ બનાવવા આવ્યો નથી, એની માટે વાત, તમારી શ્રદ્ધા તમે જ્યાં માન, પણ એટલું તો કરો ભાઈઓ. એક અધ્યાત્મ વિદ્યા જવા માટે ગુરુની જરૂર છે, અને ગુરુ સાચા ગુરુની જરૂર છે. વકીલ થવા માટે ડૉક્ટર પ્રોફેસર તરીકે ના ચાલે, ડૉક્ટર થવું હોય તો વકીલ પ્રોફેસર તરીકે ના ચાલે. તો જે લેવલની જે વિદ્યા ભણવી છે ને, એ લેવલના ગુરુની જરૂર છે. એવા પ્રમુખ સાહેબ મહારાજે હજારો લાખો લોકોના જીવનમાં ઈશાવાસ્ય ભાવના દ્રઢ કરાવી છે. એને પ્રવચન કે આની વાત જ જુદી છે. આમ લટકું કરે ને, હું રોજના 10 કલાક બોલું, રોજના 10 અને 50 વર્ષ સુધી બોલું તો તમને આટલો છાંટો ન અડે. આમ પ્રમુખ સાહેબ ખાલી આમ લટકું કરે ને, તમને બ્રહ્મવિદ્યા સિદ્ધ થઈ જાય. ખાલી આમ લટકું કરે, અત્યારે તો બાપા બોલતા જ નથી, ખાલી આમ લટકું કરે, આમ જ કરે ને, એમાં તમને આખા ઉપનિષદો સિદ્ધ થઈ જાય. ગુરુજ તો મૌનમ વ્યાખ્યાનમ, કેવળ મૌન એનું વ્યાખ્યાન છે. એ પાવર હાઉસ છે, એ પરબ્રહ્મ પુરુષોત્તમ નાના રોમે રોમની અંદર રહ્યા છે. એવું નથી કે બાજુ બેસવા દે, વાતો કરે ને, હા મામે બેસે ઉપદેશ આપે, એને ઉપદેશની જરૂરિયાત નથી. જોઈ લો સત્ય કે અમદાવાદ ક્યાં ગુરુની બહાર બેઠો હતો, એને કીધું 400 ગાય લઈને જા, 1000 ગાયો થયા ત્યારે પાછો આવજે, અને ગાયોને ગુરુનું ભાવથી સેવા કરી. 1000 ગાયો લઈને આવ્યો ને પાછો, તો જ્ઞાનનું તેજ એના મુખ ઉપર ચમકતું હતું. પરમેશ્વર આજ્ઞા પાડશો ને, પરમેશ્વર કહે છે સભામાં આવો, આ મંદિર એના માટે છે. અઠવાડિક સભામાં આવો, ઘર સભા કરો, કંઈ પૂજા કરો, વ્યસનો છોડો, આટલી નાની નાની આજ્ઞા પાડશો ને, તો એક બ્રહ્મ સ્થિતિના એ ઊંચાઈ ઉપર આપણે જઈ શકીશું. અને એ પ્રમુખસાહેબ મહારાજ એના માટે મંદિરો બાંધ્યા છે. લોકોને અત્યારે પ્રશ્ન છે, બધા હમણાં કંઈક પિક્ચર બહાર પડ્યું છે, મને કોઈક આજે જ વાત કરી, શું છે, ઓ ગોડ, ઓ માય ગોડ, લોકોને આ જ હેતુ છે બસ, મંદિરો ખોટા ખર્ચા છે, મંદિરો નકામા ખર્ચા છે, મંદિરોને બદલે આ કરો ને તે કરો, ઘણા તો કથાકારો પ્રવચનકારો કે મંદિરની જરૂરિયાત જ નથી. તમને કતલખાનાને આ દેશની જરૂરિયાત છે ને, આ દેશની થિયેટરની જરૂરિયાત છે, આ દેશને ક્રિકેટ સ્ટેડિયમની જરૂરિયાત છે, મંદિરની જરૂરિયાત નથી. અને એ હિન્દુઓને પાસે પ્રશ્ન છે, બસ મંદિરનું કામ બાંધો. મંદિર જરૂર છે ભાઈ, કેમ હિન્દુ સંસ્કૃતિ ટકી છે? યુનાનો મિશ્ર રૂમા સબ મીટ ગયે જહાં સે, અબ તક મગર બાકી હૈ નામો નિશા હમારા, કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં હમારી, સદીઓ રહા હૈ દુશ્મન દૌરે જહાં હમારા, સારે જહાં સે ઈચ્છા હિન્દુસ્તાન હમારા. તમે જોઈ આવજો, અરબસ્તાન, હમણાં એક લેખ વાંચ્યો, અરબસ્તાનમાં સેંકડો મંદિરો હતા, ત્યાં મૂર્તિઓ પૂજા હતી, મૂર્તિઓ હતી. અરે ચાર વેદના નામ એના કાવ્યમાં લખાયેલા જ મેં હમણાં જ વાંચ્યું. પણ ત્યાં કેટલાક લોકો ગયા, મંદિરો તોડ્યા, મૂર્તિઓ તોડી, કેટલાક લોકોને પોતા ધર્મમાં પરિવર્તન કર્યા, જે ન માન્યાને કાપી નાખ્યા. આજે એક પણ હજાર વર્ષ પહેલાની જૂની સંસ્કૃતિ પ્રમાણે એક વ્યક્તિ આજે અરબસ્તાનમાં નથી, ઈરાનમાં પ્રાચીન સંસ્કૃતિ પ્રમાણે જીવનાર એક વ્યક્તિ હાજર નથી, ઇજિપ્તની અંદર ખાલી પિરામિડ સિવાય એક પ્રાચીન સંસ્કૃતિ પ્રમાણે એક વ્યક્તિ હાજર નથી, જ્યાં સેંકડો મંદિરો હતા, પણ બીજું મંદિર બાંધનાર કોઈક વ્યક્તિ ત્યાં જીવતી ના રહી, એટલે સંસ્કૃતિ નાશ પામી. ગ્રીક અને રોમની અંદર કેટલાક લોકો ગયા, ત્યાં પણ મંદિરો હતા, ત્યાં મૂર્તિ પૂજા હતી, પણ જે લોકો ગયા, મંદિરો તોડ્યા, મૂર્તિઓ તોડી, જે લોકો માયના પોતાના ધર્મમાં પરિવર્તિત કર્યા, બીજાને કાપી નાખ્યા. આજે જાઓ ગ્રીક અને રોમની અંદર એ પ્રાચીન સંસ્કૃતિ પ્રમાણે જીવનાર એક વ્યક્તિ હાજર નથી. અને 2500 વર્ષથી ભારતમાં સેંકડો ક્રૂર અને ઘાતકી લોકો તલવાર અને આગને જોરાવ્યા, કરોડો હિન્દુની હત્યાઓ કરી છે, અરે કેટલા લાખો મંદિરો તોડ્યા છે, છતાં કુછ બાત હૈ કે હસ્તી મીઠતી નહીં હમારી, સદીઓ રહા હૈ દુશ્મન દૌરે જહાં હમારા,
તો કઈ બાબત છે? એવું એક ઇતિહાસમાં નોંધાયું છે કે 2 લાખ કરતા વધારે મંદિરો વિધર્મીઓ તોડ્યા છે, પણ આજે 35 લાખ મંદિર ઉભા છે. એટલે હિન્દુત્વ બચ્યું છે. તમે જાઓ ત્યાં, વેસ્ટ ઇન્ડિઝ જાઓ, મોરિશિયસ જાઓ, ફિજી જાઓ, કેમ હિન્દુઓ ટક્યા છે ત્યાં? મંદિરો ઉભા છે. એટલે જો તમારે હિન્દુત્વનો નાશ કરવો હોય, અને હિન્દુત્વનો નાશ એટલે વિશ્વનો નાશ, જો વિશ્વને બચાવવું હોય તો હિન્દુત્વ બચાવવું પડશે, અને હિન્દુત્વ બચાવવું હોય તો મંદિરની જરૂરિયાત છે. મંદિરના ખર્ચા ખોટા ખર્ચા નથી ભાઈ, એક મંદિર દ્વારા એક હિન્દુ બચી જાય, કોઈ પણ મંદિર હોય, એ માતાજીનું મંદિર હોય, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, શંકર ભગવાન કે સ્વામિનારાયણ ભગવાનનું, એ કોઈ પણ મંદિર દ્વારા, એક મંદિર દ્વારા એક હિન્દુ બચી જાય તો મંદિરના ખર્ચા ખોટા ખર્ચા નથી ભાઈઓ. અમે સ્કૂલની ના નથી પાડતા, હાઈસ્કૂલની ના નથી પાડતા, કોલેજોની ના નથી પાડતા, પણ ભણાવીને કરશો શું? ભારતમાં કોલેજો ઓછી છે, હાઈસ્કૂલ ઓછી, જોયા અમેરિકા લંડનમાં કોલેજો ઓછી નથી, પણ પ્રશ્ન શું છે? બ્રહ્મવિદ્યા કોણ ભણાવશે? પ્રમુખશામાં સ્કૂલો બાંધ્યા છે, હાઈસ્કૂલો બાંધ્યા છે, છાત્રાલયો બાંધ્યા છે, ભુજમાં 49 સ્કૂલો પ્રમુખશામાં બાંધી આપી છે, બીએપી સંસ્થા તરફથી કરોડો રૂપિયાના ડોનેશન અપાયા છે સ્કૂલો, હાઈસ્કૂલ અને કોલેજો માટે, પણ મંદિરને બદલે સ્કૂલો બાંધવાની કેમ? ત્યાં અમારો વિરોધ છે. અમે હોસ્પિટલના વિરોધી નથી ભાઈ, હોસ્પિટલ બાંધવાની ક્યાં ના છે, પણ હોસ્પિટલ જવું કેમ પરવડે છે? બીમાર પડે છે એટલે. બીમાર કેમ થાય? મનના પ્રશ્નો છે, વ્યસનોના પ્રશ્નો છે. ગયા વર્ષે ભારતમાં 1 લાખ વ્યક્તિને કેન્સર થયું છે ફક્ત તમાકુને લીધે. દર વર્ષે ભારતમાં 10 લાખ માણસો મરે છે તમાકુને લીધે. કેટલીક હોસ્પિટલ બાંધો કેન્સરની દર વર્ષે નવી. તો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. અને સમાજમાં કઈ તમારી સ્કૂલ, કઈ તમારી કોલેજ, કઈ તમારું ક્રિકેટનું સ્ટેડિયમ, કયો તમારો બગીચો, અરે કયો તમારું થિયેટર તમારા દીકરા દીકરીને પ્રેરણા આપે છે પિક્ચર? આ તમે તમાકુ ન ખવાય, બીડી ન પીવાય, દારૂ ન પીવાય, માંસ ન ખવાય, વ્યભિચાર ન કરાય. રોજના 10,000 માણસો એજને લીધે મરે છે. 10,000 માણસો રોજ મરે છે એજને. તો કોઈ ઉપાય નથી, છતાં કેટલી નવી હોસ્પિટલ બાંધશો એજથી બચાવવા માટે? પણ એનું કારણ તો વ્યભિચાર છે. તો વ્યભિચાર ન કરો કોણ શીખવશે? થિયેટરો, હોટેલો? તો થોડુંક સમજો હિન્દુઓ. આપણે મંદિરે ખોટા ખર્ચા નથી ભાઈઓ. ગયા વર્ષે 1 દિવસમાં 1,000 કરોડના પતંગ ઉડાડ્યા હતા. શું એ ખોટા ખર્ચા નથી? ખોટા ખર્ચા નથી? તમે જાણો છો ભારતમાં થિયેટરો દર વર્ષે 60,000 કરોડના ફિલ્મો બને છે અને થિયેટરો બને છે, અને કેટલી ટિકિટો લઈને આપણે પિક્ચરો, એક પિક્ચર તો લાવો જે પિક્ચર જોઈને તમારો દીકરો દીકરી તમને પગે લાગતો થયો હોય, છોકરા છોકરીને લફરા છોડ્યા હોય, વ્યસનો મૂક્યા હોય, એક પિક્ચર લાવો વિશ્વનો. આખા વિશ્વમાં સભ્યતાનો નાશ કરનાર, મૂલ્યોનો નાશ કરનાર એ છે, અને છતાં એ લોકોના ખોટા ખર્ચા નથી લાગતા ને? લાખો વિદ્યાર્થીની જિંદગી બગડે છે ક્રિકેટને લીધે, પોતાના કેરિયર બગડે છે ક્રિકેટને લીધે. આ ગરીબ દેશમાં અબજો માનવ કલાક બગડે છે ક્રિકેટને લીધે. એ ક્રિકેટના ખર્ચા તમને ખોટા ખર્ચા નથી લાગતા? આ ચૂંટણીઓમાં અબજો રૂપિયાનો આંધળ મુકાઈ જશે હમણાં, એ લોકોને ખોટા ખર્ચા નથી લાગતા તમને? તમને ખાલી મંદિરના જ ખોટા ખર્ચા લાગે? આ બગીચાનો ખોટા ખર્ચા નથી લાગતા તમને? અરે તમારા લગ્નના ખોટા ખર્ચા તમને નથી લાગતા? તમને મંદિરના જ ખોટા ખર્ચા લાગે છે, અને હિન્દુઓને લાગે છે પાછા. આ દેશમાં મસ્જિદ વધેમાં વાંધો નથી, આ દેશમાં ચર્ચ વધેમાં વાંધો નથી, આ દેશમાં કતલખાના વધેમાં વાંધો નથી, આ દેશમાં એટલા અનિતિના ધામ વધેમાં વાંધો નથી, અને મંદિર વધેમાં હિન્દુઓને વાંધો છે. એ આપણી વિકૃતિ છે ભાઈઓ. કોઈ પણ મંદિર બાંધે આપણે વિશ્વાસ હોવો જોઈએ. એમાં પ્રમુખશામાં જે મંદિરો બાંધે છે ને, ભગવાન સ્વામિનારાયણ મંદિરના કે રીત જુદી છે. બીએપીએસના મંદિરમાં ખાલી મંદિર આરતી ન થતી, અહીં બાળ મંડળ ચાલે, અહીં બાલિકા મંડળ ચાલે, કિશોર મંડળ ચાલે, કિશોરી મંડળ ચાલે, યુવક મંડળ ચાલે, યુવતી મંડળ. અહીં સંતો છે. એક અબજ રૂપિયાનું હોસ્પિટલ હોય પણ કોઈ ડૉક્ટર ના હોય તો, એક અબજ રૂપિયાની સ્કૂલ હોય પણ શિક્ષક ના હોય તો, ભારતમાં 35 લાખ મંદિરો છે. કોણ ઉપદેશ આપે? જાઓ સોમનાથ, હું જવું છું. કોઈ મંદિરમાં જવા ના નથી પાડતો, તમને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં જાઓ, પણ ઉપદેશ કોણ આપશે? જાઓ સોમનાથ, જાઓ દ્વારકા, જવું જોઈએ. આપણે હિન્દુસ્તાન છે, પણ કોણ કહેશે દારૂ ન પીવાય, બીડી ન પીવાય, ગુટકા ન ખાવાય, તમાકુ ન ખાવાય, પતિ પત્નીને પવિત્ર જીવન જીવો, બાળકોને સંસ્કાર આપો? કોણ કહેશે? જાઓ જગન્નાથપુરીમાં, જાઓ હરદ્વાર ઋષિકેશ, જાઓ રામેશ્વર, કન્યાકુમારી, અમે બધા જ મંદિરોમાં અમે જઈએ છીએ. અહીંયા મંદિરો જુદા છે. બીએપીએસના પ્રમુખશા મહારાજે 900 મંદિર બાંધ્યા છે પ્રમુખશા મહારાજ, અને બીએપીએસમાં 1000 મંદિરો છે. અને મંદિરો શું કામ કરે છે? જોઈ આવો તમે સેલવાસ બાજુ, જોઈ આવો ધર્મપુર બાજુ, જોઈ આવો સાબરકાંઠા બાજુ, જોયા ગોધરા બાજુ, અને જો ભગવાન તમને વિઝા અપાવે તો એક વખત અમેરિકા જોયા આવો. પ્રમુખ સમાજે 70 મંદિર બાંધીને એક યુવા સમાજને, એક હિન્દુત્વને કેવી રીતે બચાવ્યું છે તમે જોઈ શકશો. જોયા આવો જઈને, આફ્રિકા જોયા આવો, મંદિર તો ઘણા છે,
પણ બીએ પે તો મંદિરના વિશેષતા છે, એટલે મંદિરે ખોટા ખર્ચા નથી. એનાથી જ આપણી સંસ્કૃતિ બચશે, એનાથી જ આપણું ભવિષ્યની પેઢી બચશે. અને હવે મારે છેલ્લી 20 મિનિટ વાત એક, આજે 12 વાગે એક જેટ પૂરું કરીશ, વાંધો નથી ને, કે પૂરું કરી દઉં 12 વાગે એક જેટ પૂરું. 12 વાગે તો છોડી દેવાનું, કાલે રવિવાર છે, પછી મને તમે બોલાવવાના નથી, બોલાવું તો આવીશ. પણ વાત એ છે, હવે છેલ્લી વાત એ કરવી છે, અને એની પહેલાં હું તમને એક પ્રશ્ન પૂછું. જે માતા પિતાની ઈચ્છા હોય મારો દીકરો કે દીકરી જેલમાં જાય, આંગણ ઊંચી કરો, ઓય બાબલા અહીંયા આવું, તું બહુ હસશે ને, અહીંયા આવું ઠેકડામાં દોડતો જલ્દી આવો, બૂટ કાઢી નાવાનું, અહીંયા આવો. તમારું નામ શું? કૌશલ. સરસ. તમારા જે પપ્પા સભામાં આવ્યા છે એમ? સરસ. હવે હું જો પ્રશ્ન પૂછું ને, જો તમે હા પાડ્યું તો આમ કહેવાનું, આમ ના પાડ્યું તો આમ કરવાનું, ડોકી નહીં ખડી જાય, જવાબદારી મારી. ઓકે, આ બાજુ જોવાનું, કાનથી સાંભળવાનું, હા પાડ્યો તો આમ, ના પાડ્યો તો આમ. ઓકે, ચાલો. તમારા પપ્પા સભામાં બેઠા છે? હા. એ લોકો ક્યાં સાંભળવાનું? ખાલી આમ. હા, એમ આપણે જેલમાં મોકલવા, જેલમાં મોકલો પપ્પાને. સર, પછી મમ્મીને, મમ્મીને જેલમાં, મામાને, મામીને, કાકાને, કાકીને, દાદાને, દાદીને, ભાઈને, ભાભીને, બેનને, બનાવીને, માસાને, માસીને, ફુવાને, ફાઈબાને, ભવિષ્યના તમે હાળાને. કોઈ જેલમાં મોકલ્યા છે? આપણી ઓળખાણ છે. હું હમણાં રાજકોટ જેલમાં ગયો તો પકડી નહોતા ગયા, સભા કરવા ગયો. આ તો વળી સ્પષ્ટતા કરવી પડે. કાલે ફોન કરેલા, હાઈમડુક બ્રહ્મદર્શન જેલમાં જઈએ. એટલે બધું ચોખવટ કરવી પડે, નહીં તો સારું બધું ક્યાંનું ક્યાં જાય પાછું. તો એ જેલમાં ગયો તો રાજકોટ, 556 કેદીઓ હતા, એમાં 300 તો યુવાનો હતા. સભા પછી મેં કીધું, મેં કેદી ઓલા જેલને મારે યુવકોને મળું છું, વડીલોને બહુ ચિંતા આપણે ઓછી. પછી યુવાનોમાં બધા લાઈનમાં ઊભા રાખ્યા, અમુક અમુકને પૂછો, અહીં પૂછો, અહીં પૂછો, અહીં પૂછો, કેમ કેમ પધારવાનું થયું? તો મેં 50ને પૂછ્યું, 30 તો ખૂન કેસમાં આવ્યા, બીજા ખોટા આગા પાછા ધંધામાં. મારે એટલું જ કહેવું છે, હિન્દુ મા બાપ, વિશ્વના કયા મા બાપની ઈચ્છા છે મારો દીકરો દીકરી જેલમાં જાય? છતાં પૃથ્વી ઉપર કરોડો માણસો કેમ જેલમાં ગયા છે? ઘેર જઈને ચા પી, ઠંડુ શરબત પી, મોબાઈલ બંધ કરીને, ટીવી બંધ કરીને વિચારજો, વિશ્વના કરોડો યુવાન કેમ જેલમાં છે? કોકનો મામા છે, કોકનો ભાણે છે, કોકના પપ્પા છે, કોકનો દીકરો છે, કોકની બેન છે, કોકની પત્ની છે, કોકની માતા કેમ જેલમાં છે? તમને યાદ છે જે દિવસે તમારા દીકરા દીકરી જન્મ લીધો હતો ને, ત્યારે દારૂનું બોટલ લઈને નહોતા પૃથ્વી ઉપર આવીને પછી પી લેવાય? છતાં પૃથ્વી ઉપર કરોડો માણસો કેમ દારૂ પીએ છે? થોડુંક વિચારજો. બાળક જન્મે છે ત્યારે સિગરેટ લઈને નથી આવતો, ગુટકાની પડી કે તમાકુની પડી કે લઈને નથી આવતો, છતાં પૃથ્વી ઉપર કરોડો માણસો દારૂ બીડી તમાકુ ગુટકા કેમ ખાતા થાય છે મા બાપ? થોડુંક વિચારજો. બાળક જન્મે છે ત્યારે ખરાબ વિડીયો લઈને નથી આવતો, છતાં કરોડોની સંખ્યામાં યુવાનો ખરાબ દ્રશ્ય કેમ જોયે છે મા બાપ? થોડુંક વિચારજો. બાળક જન્મ લે છે ત્યારે ચપ્પુ, રિવોલ્વર કે મશીન ગન લઈને પૃથ્વી પર નથી આવતો, ખબર છે તમને? છતાં લાખો લોકોના હાથમાં આવીને કેટલાના ખૂન થાય છે, કેમ? કારણ કે આપણે એક મહત્વની જવાબદારી મા બાપ તરીકે આપણે ચૂક્યા છે, અને એ જવાબદારીનું ભાન પ્રમુખ શાહ મહારાજ આપણે કરાવવા માગે છે. ખરેખર કહું છું તમને, પ્રમુખ સ્વામીમાં તમને શ્રદ્ધા ના હોય તો ફોટો ના રાખતા, કંઠી ના પહેરતા, અત્યારે અમદાવાદ છે દર્શન કરવા એ ના આવતા, તમને શ્રદ્ધા ના હોય તો. પ્રમુખ સ્વામી મહારાજે સમાજનું અનંત કામ કર્યા છે, સમાજની કોઈ તકલીફ એવી નથી જે તકલીફ એને પોતાની માનીને દિલથી સમાજમાં ના જોડાય. અરે રાત્રે 1-2 વાગે ઉઠી ઉઠીને લંડનમાં સ્વામી ધૂન કરી છે ગુજરાત માટે. અતિવૃષ્ટિ હોય, ભૂકંપ હોય, અનાવૃષ્ટિ હોય, સ્કૂલ હોય, હાઈસ્કૂલ હોય, હોસ્પિટલ હોય, એ પછી ચેકડેમ હોય,
કોઈ પણ કામમાં પ્રમુખ સમાજ જોઈ રહ્યા છે, સંતો હરિભક્તોને જોઈ રહ્યા છે, પણ પ્રમુખ સમાજનું સૌથી મહત્વનું કામ હોય તો પૃથ્વીના લાખો મા બાપને જગાડાય છે અને જગાડવાનું કહે છે. પ્રમુખશા મહારાજ કહે છે કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો તમારી સંપત્તિ અને તમારી સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે. આ એક વાક્ય યાદ રાખજો, પાંચ દિવસની કથા બધી ભૂલી જજો અને ભૂલી ગયા હશો. એક વાક્ય કે જો તમારે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો તમારી સંતતિ અને તમારી સંપત્તિ બંને ગુમાવવાનો વારો આવશે. આ વાક્ય બોલનાર કોઈ 21 લાખ વર્ષ જૂના સાધુ નથી, જેના આજના સમાજની કોઈ પિક્ચર ન હોય. આ વાક્ય બોલનાર કોઈ 5000 વર્ષ જૂનો સાધુ નથી, જેના આજના સમાજની નાડ હાથમાં ન હોય. આજે જીવતા હોય પણ હિમાલયની ગુફામાં કોઈ સાધના કરતા હોય, ગિરનારની ટોચ ઉપર કોઈ ધ્યાન કરતા હોય, જંગલની ઝૂંપડીમાં રહીને કંઈક સાધના કરતા હોય એવા કોઈ યોગીનું વાક્ય નથી. આ વાક્ય એવા એક સંતનું છે જે છેલ્લા 72 વર્ષથી એક આદર્શ સાધુ તરીકે સમગ્ર વિશ્વના 55 થી વધારે દેશોમાં, 17,000 થી વધારે ગામડાના શહેરોમાં, 3 લાખથી વધારે ઘેર ઘેર જઈને જેને સંસ્કૃતિની રક્ષા માટે, એક માનવતાના ઉપદેશ માટે, એક અધ્યાત્મને લોકોને જીવનમાં આત્મસાત કરવા માટે, જેને જીવનની અસ્તિત્વની ક્ષણે ક્ષણ અસ્તિત્વનો કણે કણ જેને આપણા માટે ખર્ચ્યો છે, અત્યાર સુધીમાં જેને 7.5 લાખ પત્રો વાંચ્યા છે અને જેના જવાબ આપ્યા છે, આજ સુધીમાં જેણે 20 લાખ લોકોને વ્યક્તિગત મળ્યા છે, આદિવાસીની ઝૂંપડાથી માંડીને વિશ્વના દરેક ધર્મના દરેક લોકોને, જેને દુઃખના દર્દોના આંસુ જેણે લૂછ્યા છે, કોને દીકરી ભાગી ગઈ હોય, કોનો છોકરા અપઘાત કર્યો હોય, કોકનો છોકરો ભાગી ગયો હોય, મા બાપના ઝઘડા હોય, સાસુના ઝઘડા હોય, ભાઈ ભાઈના ઝઘડા હોય, દીકરે મા બાપને લાત મારી હોય, કાઢી મૂક્યા હોય, આવા સેંકડો હજારો મા બાપને રડતા જેને સ્વામીએ પત્રમાં વહેંચ્યા છે, ફોનમાં સાંભળેલા છે, વ્યક્તિગત મળ્યા છે, જેની આંખના આંસુ પ્રમુખ સમાજે લૂછવા માટે કલાકોની કલાકો કાઢે છે. આવા એક અનુભવી સંતનું વાક્ય છે. કોઈ એન્જિનિયર તમને એમ કહે સાહેબ તમને ડાયાબિટીસ થયો, તમે માનો? પણ કોઈ 40 વર્ષથી પ્રેક્ટિસ કરનાર ડૉક્ટર તમારું બ્લડ ચેક કરીને કહે કે તમને ડાયાબિટીસ થયો છે તો માનવું પડે. તો પ્રમુખ સમાજનો અનુભવ છે અને તમને ક્યાં અનુભવ નથી? શું તમારા મામાનો દીકરો, ભાઈનો દીકરો, બહેનનો દીકરો, બહેનની દીકરી, માસા ફુવા ફાઈબા, તમારા ઉપલા માળમાં, નીચલે માળમાં, આજુબાજુના કોઈ છોકરા છોકરીના પ્રશ્નો તમે નથી આંબડ્યા? આજે 4થી દુકાન આગ લાગી છે, કાલે તમારી દુકાનમાં આગ નહીં લાગે. આજે ફલાણી દીકરી ભાગી ગઈ છે, કાલે તમારી દીકરી તમને નહીં રોવરાવે. આજે પેલા દીકરાના મા બાપને વૃદ્ધાશ્રમમાં ફેંકી આવ્યા, કાલે તમારો દીકરો તમારાથી નોખો નહીં થઈ જાય. તો વિચારવાનું છે ને કે ભગવાને તમને એક આરસનો પથ્થર આપ્યો છે, એ આરસના પથ્થરમાંથી રામ બનાવો કે રાવણ, ઈચ્છાની જવાબદારી મા બાપ તમારી છે. એ આરસના પથ્થરમાંથી તમારા દીકરા દીકરીને, દીકરાને કૃષ્ણ જેવો બનાવો કે કંસ જેવો, ઈચ્છાની જવાબદારી મા બાપ તમારી છે. એ આરસના પથ્થરમાંથી તમારી દીકરીને સીતા બનાવી કે શૂર્પણખા, ઈચ્છાની જવાબદારી મા બાપ તમારી છે. બાળક જન્મ્યો ત્યારે કેટલો તમે હસતા હતા, કેટલો આનંદ હતો, એ બાળકને પૃથ્વી પર લાવવા માટે તમે કેટલા દેવી દેવતાઓની માનતા માની છે, અને પૃથ્વી પર આવ્યા પછી એ ઘડતર કરવાની જવાબદારી મા બાપ તમારી છે, કેવળ તમારી. તમારી ઘડિયાળ ન બગડે એની ચિંતા છે, તમારો દીકરો ન બગડે એની ચિંતા આ દેશના કેટલા મા બાપને છે, તમારી મોબાઈલ ન બગડે એની ચિંતા છે. અરે ખેડૂત હોય ને તો તમે જુઓ, તમારી ડાંગરી, તમારી કપાસમાં ઈયળો ન પડે એનો વિચાર આવે છે, તમારા દીકરા દીકરી ન બગડે એનો વિચાર છે, આયોજન છે, પ્લાનિંગ છે, ઓમ ખબર છે. આજે 25 વર્ષ પહેલા આ વાતાવરણ કેવું હતું? તમે જયારે કોલેજમાં ભણતા ત્યારે કોલેજના કેમ્પસ કેવા હતા? હું વિદ્યાનગર ભણ્યો છું, એ વખતનું વિદ્યાનગર, અત્યારનું વિદ્યાનગર, 25 વર્ષ પહેલાંના મેડિકલ કોલેજના કેમ્પસ અત્યારના કેમ્પસ કેવા છે? 25 વર્ષ પહેલાં તમે પિક્ચરો જોતા હોવ, એ પિક્ચરની ક્વોલિટી કેવી છે, આજના પિક્ચરોની ક્વોલિટી કેવી જોયા હો. 25 વર્ષ પહેલાં મોબાઈલ નહોતા, ઇન્ટરનેટ નહોતા, સાયબર કાફે નહોતા, અને ફેસબુક તો તમારું ઊંધું વાળી નાખશે, નખોદ વાળશે તમારું ફેસબુક. અને આજે શું દશા છે?
આ લેપટોપમાં તમારો દીકરો દીકરી કોનો ક્યાં કોન્ટેક્ટ કરે છે, મોબાઈલ ઇન્ટરનેટ તમે આપી દીધું છે, ગોદડું ઓઢીને તમારો દીકરો દીકરી દુનિયાનો કેટલો કચરો મગજમાં ભરી રહ્યા છે મા બાપ, તમારે એનો ખ્યાલ રાખવો પડશે ને. કોણ રાખશે તમે? સ્કૂલો, હાઈસ્કૂલો, જે ક્રિકેટના સ્ટેડિયમો, થિયેટરો, બગીચાઓ, કોણ રાખશે? કયા સ્થળ રાખશે? એટલે પ્રમુખશા મહારાજે વાત આપણને સમજાવી છે. અને જે મા બાપ દુનિયાના જે કોઈ મહાન પુરુષો થયા છે એને પૂછો કે તમારા આ સફળતાનું રહસ્ય શું છે, કે મારા માતા મારા પિતાનો ફાળો છે. તો માતા પિતાને ખાલી નોકરા નથી કરવાના, ધંધો નથી કરવાનો, વેપાર નથી કરવાનો, દુકાનો નથી ચલાવવાની, ભાઈ આ લોકોને સાચવવાના છે. હિન્દુઓ તમારું થર્ડ જનરેશન આ દેશમાં હિન્દુ રહેવું જોઈએ, બસ. હાથમાં પેઢીની વાત જવા દો, 11મી પેઢીની વાત જવા દો. છેલ્લા મેં 5 વર્ષમાં ફક્ત ગુજરાતના 100 પ્રસંગ સાંભળ્યા છે કે આપણી છોકરીઓ મુસલમાન થઈ છે. 100 પ્રસંગ તો મેં એકલા સાંભળ્યા, બીજા સાંભળ્યા તો જુદા. હું બાકી બધાને પૂછવા જ જતો. હમણાં અમરેલીથી ફોન આવ્યો, એને પાપ રડતા મારી જિંદગી ઝેર થઈ ગઈ. ઝેર થઈ ગઈ, જવાબદાર મા બાપ તમે છો. કેમ આપણે આપણા દીકરાને હિન્દુત્વની વાત કરી છે? એટલે રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, સીતાની, અંશુયાની, સાવિત્રીની વાત તમારે દીકરીને મા બાપ તમે કરી છે, કોણ કરશે? પૂછો તમારી પત્નીને, અંશુયા વિશે શું જાણે છે, સાવિત્રી વિશે શું જાણે છે તમારી દીકરી, દમયંતી વિશે શું જાણે છે, સીતાજી વિશે શું જાણે છે, તારામતી વિશે? એને ખબર છે કઈ એક્ટ્રેસ કોની યારે રખડે છે, કોની યારે ફરે છે, કોલેજના કયા કેમ્પસમાં છે, જાણ્યું છે આપણે? તો કોણ કહેશે? સ્કૂલવાળા તો નહીં કે, કોલેજવાળાને કે આ દેશ બિન સાંપ્રદાયિક છે, બિન સાંપ્રદાયિકતા જ આપણી ઘોર ખોદી છે. તો મા બાપ હવે તમારે જાગવાની જરૂર છે ને. કેટલા મા બાપ છે અહીંયા કે રોજ તમારા દીકરાને ભાગવતને રામાયણ ગીતાને, મેં પહેલે દિવસે વાત કરેલી ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબની, એના પુસ્તકમાં લખ્યું છે કે મારા ઘડતરમાં મારી માતાનો ફાળો છે, મારા પિતાનો ફાળો છે. એટલે હું જ્યારે નાનો હતો ત્યારે મારી માતા હું સુવા જાઉં એની પહેલાં રોજ રામાયણમાંથી એક કથા કહેતી. એક મુસલમાન બાઈ એક મુસલમાન છોકરાને રોજ હુતા પહેલા રામાયણની એક કથા કહેતી હોય તો આ દેશના 82 કરોડ હિન્દુઓને પ્રશ્ન છે, 82 કરોડ તો મારી વાત અત્યારે નહીં સાંભળે, તમે જેટલા બેઠા છો એટલાને મારો એક પ્રશ્ન છે, તમારા દીકરા કે દીકરીને હુતા પહેલા તમે રામાયણમાંથી, મહાભારતમાંથી, ભાગવતમાંથી એક વાત જે કરતા હોય, મારે ઊભા નથી કરાવવા, મારે આંગણું ઊંચી નથી કરાવી, તમારી છાતી ઉપર હાથ મૂકીને ભગવાનને યાદ રાખીને પૂછો તમારી જાતને, શું કરીએ છીએ આપણે, શું કરીએ છીએ આપણે? બસ ભેગા બહેન ટીવી જોવાના, પિક્ચરો જોવાના, સિરિયલો જોવાની. સિરિયલ તો તમારું નખો દવાડી નાખશે. કઈ સિરિયલમાં બાપ આપને પગે લાગવાના આવે છે, કઈ સિરિયલમાં સહન કરવાનો આવે છે, સાસુના ઝઘડા કેમ વધે, પતિ પત્નીમાં પરસ્પર શંકા કેમ જાય, વિદ્રોહ કેમ થાય, કેવી રીતે ઝઘડવું, કયા મૂલ્યો શીખવે છે હિન્દુત્વના ભાઈઓ તમારી ટીવી સિરિયલોમાં? રામાયણ વાંચો તો ખબર પડશે, ભાગવત વાંચો તો જીવતા આવડશે, ગીતા વાંચો તો જીવતા આવડશે, ઉપનિષદ વાંચો તો જીવતા આવડશે, વચરામૃત સ્વામીની વાતો, શિક્ષા પદ્ધતિ વાંચો તો જીવતા આવડશે. બીજ બોયા બબુલ કા આમ કહાં સે ખાય, બીજ બોયા બબુલ કા આમ કહાં સે ખાય, એ બાવલા બી વાવીને કેસે કરીને અપેક્ષા કેવી રીતે રાખી શકશો? જે ઘરમાં મંદિરો હોવા જોઈએ, જે ઘરમાં સાંજ સવાર મંદિરમાં આરતીમાં બધા હાજર રહેવા જોઈએ, હાજર એ છે આપણા ઘરમાં, આટલા મોટા મોટા હોમ થિયેટર થઈ ગયા છે, એ પપ્પા ને પપ્પી ને દાદો ને દાદી ને બેટો ને બેટી ભેગા થાય ને બધા પિક્ચરો જોઈએ છે. કેટલા નમાલા થઈ ગયા છે આપણે, પોતાની માતા, પોતાની બહેન, પોતાની યુવાન દીકરી, પોતાની પત્ની બેઠા હોય અને એવા વિચિત્ર દ્રશ્યો જોતા હિન્દુના મા બાપના એ મસ્તક નમી જવા જોઈએ શરમથી. ભાઈઓ આપણી લાગણીહીન થઈ ગયા છે, એ જાહેરાતના એવા ખોટા દ્રશ્યો કેવી રીતે આપણે જોઈ શકીએ, વિચાર આવવો જોઈએ ને આપણને. તો એ બધા વિકૃતિઓ આપણે નાખીએ છીએ અને પછી મારા દીકરાઓ બગડ્યા, મારી દીકરીઓ બગડી, તો બગડ્યા વગર રહેવાનું છે શું? એટલે પ્રમુખ સાહેબ મહારાજ કહે છે કે કંઈક આપણા ધર્મ તરફ પાછા વળો, આપણા શાસ્ત્રો તરફ પાછા વળો, આપણા મંદિરો તરફ પાછા વળો, આપણા સંતો તરફ પાછા વળો. બાકી અહીંના બાળકો ક્યારે સાહેબક પહોંચવાના છે? અમારે શું લેવા દેવા છે ભાઈઓ? કે અમે દીકરા દીકરીને તમે પૃથ્વી પર લાવ્યા, તમે નથી લાવ્યા. તમારા દીકરા બગડે કે સુધરે શું ચિંતા છે પ્રમુખ સાહેબ મહારાજને? શાના માટે, શાના માટે સંતો દોડધામ કરે? શું તમે આપી દેવાના છો અમને? અને તમે આપી દીધું અમારે જોઈએ છે શું? જેટલી ચિંતા ગ્રહસ્થો તમને તમારા દીકરા દીકરી નથી ને, એટલી ચિંતા પ્રમુખ સાહેબ મહારાજ એમના સંતોને છે. તમારા દીકરો ભાગી જાય ને તમને તમને એકની ચિંતા છે, પ્રમુખ સાહેબ મહારાજને સેંકડો
એમ મારા હરિભક્તો દીકરો કેમ ભાગી ગયો, મારા દીકરે મારા સત્સંગની દીકરી એ વિધર્મી સાથે કેમ લગ્ન કર્યા, કેમ લગ્ન કર્યા? ભાઈ આપણે ધાવણ દવરાયું છે એમ તત્વનું, આપણો ધર્મ આટલો મહાન છે એવી વાત કરી છે એમને, કોણ કરશે? તો રોજ સમય કાઢો, તમારો દીકરો દીકરી કોઈ પેટ્રોલની કાર નથી કે પેટ્રોલ આપ્યા તો ચાલા કરશે, એ ડીઝલની કાર નથી તો આ ચાલા કરશે, એની સાથે પ્રેમ આપો, એની સાથે રમો. આટલી મોટી સંસ્થાના ધણી પ્રમુખ સાહેબ મહારાજ બાળકો સાથે રમ્યા છે. અત્યારે આપણે જોજો બાળકોને કેટલો રિસ્પોન્સ આપે છે, સંતો હરિભક્તો છે, એક એક વ્યક્તિ માટે એને સમય આપ્યો છે. તમે એને રમકડા આપ્યા, એને બાઇક આપ્યું, એને લેપટોપ આપ્યો, એને મોબાઈલ આપ્યો, એને પ્રેમ આપ્યો છે, સમય આપ્યો છે. એના બર્થ ડેટમાં તમે એને બર્થ ડેટમાં વચનામૃત લાવી આપ્યું છે, એને બર્થ ડેટમાં ગીતા લાવી આપીશ, દીકરીના બર્થ ડેટમાં તમે ભાત ભાતના ઘરનું લાવી આપ્યું, એને રામાયણ લાવી આપ્યું છે. શું આપ લાવી આપવાનું છે? તમારા દીકરીના કર્યાવરમાં ઘણા ઘરેણા આપશો, ઘણા કપડાં આપશો, ભાગવત આપો ભેગો, રામાયણ આપો ભેગો, ગીતા આપો ભેગો, ભગવાનના દેવી દેવતાના ફોટા આપવા ભેગો, એ નથી આપ્યું આપણે. એટલે હવે આપણે બદલાવવું પડશે. તમે પિક્ચર તમારે તમારા બાળકો બાર મંડળમાં આવતા હોય, સંતો કે આપણે પિક્ચર નહીં જોવાનું, હા પપ્પા નહીં જોવો, નિયમ લઈને જાય ને પપ્પાને કે પપ્પા પપ્પા મેં નિયમ લીધો ટીવી નહીં, હા હા જતો રહે અંદર જતો રહે, અમે ટીવી જોઈએ. તો તમારે થોડાક સંયમના પાઠ શીખવા પડશે. તમે બીડી પીતા તો છોકરો શું કરે? છોકરાને પૂછતો શું કરે કે મારા પપ્પાનું અધૂરું કામ પૂરું કરું, કે હું કે મારા પપ્પા બીડી પીને નાખી દે ને બાકીનું પૂરું કરી નાખું. તમે જે જુઓ છો ને એ બધું છોકરાને ખબર. એક છોકરાને કીધું કે તું મમ્મી પપ્પાને પગે લાગે કે લાગવા જેવા જ નથી, આ સત્ય ઘટના કહું. મેં કે મમ્મી પપ્પા તો પગે લાગવો જોઈએ ને, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, સ્વામી એ દેવ દેવા હોય તો લાગવું ને. મેં કેમ, શું છે? કે એટલું ખરાબ જોવે છે, એટલું ખરાબ જોવે છે. મેં તને કેમ ખબર પડી? કે મારા મમ્મી પપ્પા ખુદ બહાર ગયા હતા ને તો એના ગાડલા નીચે એક ડીવીડી મળી, અને જતા પછી મેં ટીવીમાં મૂકી, એટલું ખરાબ હતું, એટલું ખરાબ હતું. જોજો ભાઈઓ, આ તમારા કરતાં આ લોકો વધારે બુદ્ધિશાળી હોય છે. તમે ક્યાંય એક જગ્યાએ શું મૂક્યું છે ને બધી ખબર હોય છે, ખબર હોય કે ના હોય. આપણું જ્યારે વિચિત વર્તન, આજે પ્રમોશન કેમ માને છે? એનું 100% શુદ્ધ નિષ્કલંક પવિત્ર જીવન છે. યદ યદ આચરતી શ્રેષ્ઠ તદ એવી તરો જના. એક છોકરાના બાપને સ્કૂલના પ્રિન્સિપાલે બોલાવ્યા કે આ છોકરો 3 વખત ચોરી કરતા પકડાઈ ગયો છે, કોઈકની પેન લઈ લે, કોઈકની પેન્સિલ લઈ લે, હવે તો પકડાશે ને ઘેર ભેગો કરી દઈશું, આ તમને છેલ્લી વાર કહી દઈશ. એના બાપ કે મેં છોકરાને કેટલી વાર કીધું છે કે સ્કૂલમાં તો ન લઈ આવ, હું ઓફિસમાંથી લાવીને આપીશ. ઓફિસ તારા બાપને છે? આપણું જો વર્તન વ્યવહાર બરાબર નહીં હોય, આ બાળકોનું ઘડતર કરવાનું. ભાઈઓ, આમાં કાઠિયાવાડ ગાંડા બાવળ તો ઘણા છે, કોણ પાણી પાવા જાય, કોણ ખાતર નાખે, કોણ દવા છાંટે? પણ એક ગુલાબનો છોડ ઉછેરવો હોય ને, એક મોગરાનો છોડ ઉછેરવો તો કેટલો પુરુષાર્થ કરવો પડે. તમારા દીકરાને ડૉક્ટર બનાવ્યો, એન્જિનિયર બનાવ્યો, વકીલ બનાવ્યા, ભણાવ્યા, બસ બોર્ડમાં નંબર આવ્યો તો તમે આમ રાજી થઈ ગયા, પેંડા વેચ્યા, એટલા તો પૂરતું નહીં થાય. એને એવું ઘડતર કરો ને, તમારા દીકરાને એવો સિંહ બનાવો કે કોઈ ઘેટી ઉપાડી ન જાય, અને તમારી દીકરીને સિંહણ બનાવો કે કોઈ ઘેટો ઉપાડી ન જાય. એમ જા પાડો, તારી પાડો, જોરદાર પાડો, પાડો પાડો, બોલો. દીકરાને કેવો બનાવવાનો? સિંહ. તો કોઈ ઘેટી ઉપાડ્યો ન. દીકરીને કેવી બનાવવાની? તો એ ઉભલો થા, ઉભો થા, ઉભો. સિંહનું બચ્ચું કોણ ત્યાં જન્મે? એના મમ્મી પપ્પા કોણ હોય? ગધેડો ગધેડી હોય, ભૂંડ અને ભૂંડળી હોય, કૂતરો કૂતરી હોય. સિંહણ, સિંહણ નાનું બચ્ચું રહે ને સિંહ અને સિંહણ, એના મમ્મી પપ્પા કોણ હોય? સાચું બોલે છે? સાચું 100%. બસ તમે સમજી ગયા મારે હું કેવું છે? દીકરાને કેવો બનાવવાનો? બોલો ને સિંહ. દીકરીને કેવી બનાવવાની? તો મા બાપ કેવો હોવા જોઈએ? તમે પિક્ચરો જોતા મા બાપ સિંહ કહેવાય કે ઘેટા કહેવાય? સાસુઓના ઘરમાં ઝઘડા હોય, પતિ પત્નીના ઝઘડા હોય, બાપ દીકરાના ઝઘડા હોય, એ તમારા એવા તંગ વાતાવરણમાં તમારા બાળકોનો ઉછેર કેવો થશે? જો તમારા બાળકોને સંસ્કાર આપવા હોય, આટલું નાનું તાજું બળ જન્મેલું બાળક ઘોડિયામાં હોતું હોય તો મા બાપ ઝઘડશો નહીં. એનો માઇન્ડ કેટલા ડિ, આ છોકરાઓ અમને ફરિયાદ કરતા હોય સંતોષ, સ્વામી મારા મમ્મી પપ્પા એટલા ઝઘડે છે, એટલા ઝઘડે છે, શું કરવું મારે? તો શાના માટે લગ્ન કર્યા છે?
થોડુંક એકબીજાને સહન કરો, આ ઈશાવાસ્ય ભાવનાઓ કેળવો, અધ્યાત્મ ઉપર આવો, થોડું સહન કરો, થોડુંક માફ કરો, થોડુંક ભૂલી જાઓ, એક પ્રેમનું વાતાવરણ ઘરમાં ઊભું કરો. અને એટલા માટે પ્રમુખ સમાજના મંદિરો બાંધ્યા છે, અહીંયા બાળકોને લઈને આવજો. ઘણા કહેલા આમ સામનાનો થઈ ગયો, એટલે લોકોને આમ જાણે આમ આતંકવાદી થઈ ગયો ને એવું લાગે. આપણો બાપ દાદાનો ધર્મ છોડી દેવાય તો બાપ દાદા ધર્મ બીડી પીવાનો છે, ગુટકા ખાવાનો છે, તમાકુ ખાવાનો છે. લો તમે જો કાલે તિલક ચાર બજારમાં જશો, હો જાણે પૂછે, એટલે સાહેબ તમે આવા આવા ડાયમંડ તમે આ નવા ધર્મ ક્યાં બેઠા? લે જો તમે બીડી પીઓ, દારૂ પીઓ, ના યુ આર સોશિયલાઇઝ બસ. એટલે ભગવાન સ્વામિનારાયણ આ કડક નિયમ આવ્યા ને એટલે લોકોનો પ્રોબ્લેમ છે. તો લગ્ન પહેલાં સત્સંગ નો, લગ્ન પછી તિલક ચાંદો કરીને તમે હારણ ઘેરે જાઓ, લોકો જોયા કરે, એટલે જમે બગડી ગયો હાવ. પેલા તો દારૂ પીતો હતો, બીડી પીતો હતો, રખડવા જતો રહ્યો, હાવ બદલાઈ ગયો. એટલે ઘરમાંથી ડુંગળી રસન કાઢ નાખા, આવ્યું ખબર તો મારી દીકરીને પણ આવત જ નહીં. એટલે એટલા બધી માન્યતાઓ છોડો, દીકરા દીકરીને બાળ મંદિરમાં મોકલજો, સંતો બિચારા ત્યાંથી દોડધામ કરીને આપણને એટલો સંસ્કાર આપે, કોઈ સ્વાર્થ વગર. અને હું કહું સ્વામિનારાયણ બનાવી દેવાનો સ્વાર્થ હતો, હું તો એટલું કહું છું હિન્દુ બનો, બસ સાચા હિન્દુ બનો. અને સાચા હિન્દુ બનવું હોય તો શાસ્ત્ર મંદિરમાં સંતમાં શ્રદ્ધા રાખો, માતૃદેવો બહુ પિતૃદેવોની ભાવનાઓ કેળો, વ્યસન અને બાદબાકી કરો, બાળકો માટે સમય કાઢો, ન પૂજા કરતા હોય પૂજા કરતા થઈ જાઓ. અને એ માટે અઠવાડિયે એક સભામાં એકવાર અહીં આવો, પ્રમુખ સમાજ કે ઘરમાં ઘર સભા કરો, રોજ સાંજે 10-15 મિનિટ 20 મિનિટ ધૂન પ્રાર્થના થાય કે આપણા અધ્યાત્મની વાતો થાય, અભ્યાસની વાતો થાય, બાળકો સાથેનો સમય આપણે કાઢીશું. ગભરાવાની જરૂરિયાત નથી, બસ ભગવાન આપણી સાથે છેલ્લે એક પ્રસંગ કહીને પારણની પૂર્ણાહુતિ કરું. છેલ્લે હજુ 5 મિનિટ બધા બેસજો, જો તમને પારણ ગમ્યું અને સાંભળવું ગમ્યું હોય તો છેલ્લી જાહેરાત આજ હવે બહુ નહીં, એક જ દ્રષ્ટાંકીને પૂરું કરું છું. હરડકર ઊભા ન થઈ જતા, આપણે હિન્દુત્વના વાળા શિસ્તવાળા તો હોઈએ ને, ખાલી સાંભળીને બધું ઊભું થઈ જાય, હરડકર 5 મિનિટમાં કાંઈ મોડું નથી થવાનું. તમે એટલી બધી રાહ જોઈ મને સહન કર્યો છે 5 દિવસ, પણ એટલા બધા ખૂબ ખૂબ આભાર. હું પહેલાં તમારો પહેલો આભાર માન લઉં. પૂજ્ય અક્ષરવસ્ત્ર સ્વામી તો મહાન વક્તા છે, અમે બે સાધુ સાથે સાધુ થયેલા, એ તો બહુ મોટા પુરુષ, બહુ મોટું કામ કરે છે, પણ છતાંય મને આમંત્રણ આપ્યું અને તમે બધાએ મને સહન કર્યું, તો પહેલાં તો પૂજ્ય અક્ષરવસ્ત્ર સ્વામીનો આભાર, અને તમે એટલો બધો સહન કર્યો તો તમારા બધાનો આભાર. સારણપુર આવજો તો મળજો, પણ છેલ્લે એક પ્રસંગ કહી દો, ગભરાવની જરાય જરૂરિયાત નથી. ગમે તેવો સમાજ બગડે, અરે રાક્ષસ કુળમાં ભક્તો પ્રહલાદબેનો, રાક્ષસ કુળમાં કેમ માતા કથા મળતી હતી, અત્યારે કેમ વંઠેલા પાકે પિક્ચરો જોયે છે, એટલે તો ગભરાશો નહીં. એક વાર્તા કહો બાળકો, વાર્તા કહો, છેલ્લે વાર્તા કહો. એક સસલું હતું, એ લેપટોપ લઈને બેઠું હતું સસલું, તો બાજુમાં એક વાંદરો, એ સસલા ક્યાં કરતે હો, કે પ્રોગ્રામ કિસકા, કે તુઝકો મારને કા, એટલે મને માર નાખો તું પ્રોગ્રામ કરે છે, કે યસ, અરે સમજીને બોલ, ડાચું જોઈને બોલું, બોલે જોઈને જ બોલું છું, વિશ્વાસ ના હાલે મારા ઘરમાં. એક બાજુમાં ગુફા હતી, વાંદર ગયું સસલું શું કરવાનું, તો અંદર ગયું તો વાંદરું મરી ગયું, વળી પાછું લેપટોપ આવીને બે ગયું, તો શિયાળ્યો કે એ સસલા શું કરે છે, કે પ્રોગ્રામ શેનો, તને મારી નાખવાનો, એટલે તું મને મારી નાખો પ્રોગ્રામ લેપટોપ બહુ કરે છે, યસ, વિશ્વાસનો ધાર મારા ઘરમાં. તો શિયાળ્યો વહાં ગયો, થોડી વારમાં એ મરી ગયો, વળી પાછું આવ્યું લેપટોપ ઉપર બે ગયો, થોડી વારમાં વાઘ આવ્યો, એને આ દશા ચિત્તો આવ્યો, આ દશા વરુ આવ્યું, આ દશા હારું લેપટોપ ઉપર પ્રોગ્રામ કરે, આવા ભયંકર પ્રાણીઓને મારી નાખો પ્રોગ્રામ. પણ અંદર કોણ હતો? સિંહ. સસલાએ સિંહને કીધું, એટલે મારે ક્યાં રખાડવા જવું, તું પ્રોગ્રામ કરીને એક એકને મોકલને અંદર. એમ આપણે ભલે સસલા જેવા રહ્યા, પ્રમુખ છે મારા સિંહ જેવા છે. એને જયારે ફ્રેન્ડશીપ કેવડી દો અને પછી પ્રોગ્રામ કરો, એટલે શેના પ્રોગ્રામ કરો છો, બાળકોને સંસ્કાર આપવાના તો આપી શકશો, આપણા પ્રતાપે નહીં એના પ્રતાપે. તો ઉપનિષદના સ્વરૂપે મને એટલું જ કેવું છે,
જીવનમાં ઈશાવાસી ઉપનિષદની ભાવનાઓ કેળવીએ અને ભાવડા કેળવા માટે આવા ગુણાતીત સમાગમ કરીએ, એની નાની મોટી આજ્ઞા પાડી આપણું જીવન પવિત્ર બનાવીએ, બાળકો માટે સંસ્કાર આપીએ, એના માટે આપણે પૂજા ભક્તિ કરતા થઈએ, આપણે મંદિરમાં આવતા થઈએ, વિકૃતિથી આપણે બચીએ એવું બળ બુદ્ધિ શક્તિ ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજ ઉપનિષદના ઋષિઓ સર્વે આપણને આપે એ જેમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન જય.